એકદમ દોડતો સુમિત્રાનંદન પધારે છે. એક જ ચિંતા લક્ષ્મણના મનમાં કે મારા માટે શું અભિપ્રાય હશે. બાળપણથી ભગવાને મને સાથે રાખ્યો છે, દુલાર આપ્યો છે. 14 વર્ષનો વનવાસ આવ્યો ત્યારે મને સાથે લઈ જશે, ઘરે રાખશે. તણખલાના જેમ માતા પિતા સંબંધ પત્ની એ બધું તણખલાના જેમ તોડીને આ પુરુષ આવ્યો છે કૌશલ્યાના મહેલમાં. મારા માટે શું નિર્ણય આવશે? કાપે છે. માતાને રામજીને પ્રણામ કરીને લખન ઊભા છે. રામજીએ લખનને કહ્યું, ભૈયા પિતાની આજ્ઞા પાળીને વન જાઉં છું, વૈદેહી સાથે આવે છે, ભરત ઘરે નથી. બધાને સાચવવાની જવાબદારી થોડા સમય માટે તારે શિરે છે. અવધને સંભાળજે. માતા પિતાની સેવા કરવી એ પુત્ર ધર્મ છે. બોધ આપ્યો, ધર્મની વાત કરી, નીતિની સૂચના આપી. ટૂંકમાં રામજીએ લક્ષ્મણજીને ઘરે રહેવા માટે આગ્રહ કર્યો. અને લક્ષ્મણજી તો ખૂબ ઉગ્ર માણસ છે, એના પ્રેમમાં ઘણી ઉગ્રતા રહી. લક્ષ્મણજીએ રામજીને વંદન કરીને કહ્યું, મહારાજ માફ કરજો અવિવેક થાય તો. કૌશલ્યા માને કહ્યું, માં મારું નિવેદન કદાચ તને ગમે ન ગમે તો ક્ષમા કરજે, હું પુત્ર છું, તું માં છે. રામજીને કહ્યું, પહેલી વાત તો એ મહારાજ કે નીતિ અને ધર્મનો ઉપદેશ એને અપાય જેને આ લોકમાં કીર્તિ જોઈતી હોય અને પરલોકમાં મુક્તિ જોઈતી હોય. મારે આ લોકમાં કીર્તિ નથી જોઈતી, પરલોકમાં મુક્તિ નથી જોઈતી. મારે એક જ વસ્તુ જોઈએ છે, આપના ચરણની સેવા. બચપણથી મારી માતાએ તમારા ચરણમાં મૂક્યો છે અને આજે જ્યારે વનની વાત પડે ત્યારે મારો ઈશ્વર એકલો જાય, હું અયોધ્યામાં રોકાઉં. મહારાજ અવધ જે રામનો ત્યાગ કરે અયોધ્યા, એ અયોધ્યા સ્મશાન કહેવાય, એમાં જીવતા માણસો ન રહે. મારા આ તો રઘુકુળની મર્યાદા આડી આવે પ્રભુ, નહીં તો રાઘવેન્દ્રને વનમાં આપનારને, વનવાસ આપનારને હું બચવા ન દઉં. લક્ષ્મણજી જરા ઉગ્ર થઈ જાય, હું ઘરે રહી શકું? મહારાજ તમે એમ કહો છો કે માતા પિતાની સેવા કરવી એ પુત્ર ધર્મ છે, તો મહારાજ મને ખબર જ નથી માતા પિતા કોણ છે. હું તો એટલું સમજો છું કે મારી માં વૈદેહી છે, આપ પિતા છો. માતા પિતાની સેવા કરવી એ પુત્ર ધર્મ છે, મને સાથે લઈ લો. અને છતાંય તમે કદાચ એમ કહો કે તું અમને માતા પિતા માને છે, તો જેમ મેં માતા પિતાની આજ્ઞા પાણી અને વનવાસનો નિર્ણય કર્યો તો તું અમને માતા પિતા માને છે, તો અમારો આદેશ છે તું ઘરે રહે. આવી જો તમે કદાચ દલીલ કરો તો એ નિર્ણય સબબ મારે કદાચ ઘરે રહેવું પડે. લક્ષ્મણ કહે, પણ પ્રભુ માતા પિતા પુત્રને આદેશ આપે ને પુત્ર એ પાળવું જોઈએ, એ એની ફરજ બરાબર. પણ પુત્ર ક્યારેક માતા પિતાની પાસે હઠ કરે તો મા બાપે પણ થોડીક બાંધછોડ કરવી જોઈએ. હું પુત્ર છું, બાળક છું. કદાચ તમે એમ કહેશો કે ઘરે રહો તો રહીશ, પણ એક વાત હું આપને કહીશ, સરયુના કિનારા સુધી તમે જ્યારે વનમાં જાઓ ત્યારે મને વળાવવા આવવાની તો મંજૂરી મળશે? બોલે હા. તો બસ પ્રભુ, હવે તમને ગમે કે ન ગમે, કૌશલ્યામાને ગમે કે ન ગમે, મારો નિર્ણય હું તમને સંભળાવી દઉં. હું તમને ને મારી માં વૈદેહીને સરયુના તટ સુધી વળાવવા આવીશ અને તમે બંને જણા સામે કિનારેથી વનનો માર્ગ પકડશો. એ જ ક્ષણે હું સરયુમાં જળ સમાધિ લઈ લઈશ, હું અવધમાં નહીં જીવું. મહારાજ કયો અવધનો અપરાધ કર્યો છે કે રાજ્યાભિષેકના વાજિંત્રો વાગતા હતા ત્યાં વનવાસની વાત આવીને ઊભી રહી છે? રાજ્ય જેને જોઈતું હોય એને સમર્પણ, પણ વનવાસ શું કામ સમજાતું નથી? ઉગ્ર બની ગયા. પ્રાણ છોડી દેવાની જયારે વાત કરી ત્યારે કૌશલ્યાજીને ગમ્યું નહીં, રામજીને પણ ગમ્યું નહીં. ધ્રુજતા લખનને શાંત કરી. રામજીને શંકા પડી ગઈ કે આ પુરુષ જીવતો નહીં રહે. અંતેથી રામજીએ લખનને કહ્યું, માં સુમિત્રાની રજા લઈ આવો. અને લખન એક વાત, સુમિત્રામાં નારાજ થાય એવું પગલું ના ભરીશ. બોલે, ભગવાન આપ ચિંતા ન કરો, એ મારી પ્રસૂતા છે, નારાજ નહીં થાય. હું હમણાં સુમિત્રામાંની રજા લઈને આવું છું. લક્ષ્મણજી સુમિત્રાજીનો આશીર્વાદ લેવા માટે સુમિત્રાના ભવન તરફ ગયા. માનસમાં તો લખ્યું છે, જાય માતુપદ નાયવ માથા, મન રઘુનંદન જાનકી સાથા. શરીર જ સુમિત્રા પાસે ગયેલું, મન રામ પાસે. લક્ષ્મણજીને બીક છે કે કદાચ હું મારી માતા પાસે જઈ રહ્યો છું અને રામ અને સીતા મને મૂકીને તો નહીં જતા રહે. ચરણારવિંદમાં ભગવાનના ચરણમાં મન અને શરીરમાં સુમિત્રા પાસે પ્રણામ કરીને લક્ષ્મણજી ઊભા છે. સુમિત્રાજી લક્ષ્મણને પૂછે, બેટા રાજ્યાભિષેકનો ક્યારે સમય નક્કી થયો? ખબર જ નથી સુમિત્રાજી.
અયોધ્યામાં રામ વનવાસની વાત પછી એટલી બધી કરુણા છવાઈ ગઈ કે સુમિત્રાના મહેલ સુધી કોઈ ખબર પહોંચાડી શક્યો નહીં, આટલી બધી ગહેરી કરુણા છવાઈ ગઈ. બેટા કઈ મુહૂર્તમાં ફેરફાર થયો છે? વાજિંત્રો વાગતા હતા, બંધ થઈ ગયા, શું થયું? લક્ષ્મણજીએ કહ્યું, માં તું ખૂબ ભોળી છે, માં સહન કરી શકે તો સાંભળી લે. શું? રામ રાજ્ય નથી થવાનું, રામનો રાજ્યાભિષેક બંધ રહ્યો છે, અને બદલામાં રામને 14 વર્ષનો કારમો વનવાસ સુપ્રત થયો છે. રાઘવ આજ વનમાં જઈ રહ્યા છે, ભગવતી સીતાજી સાથે જાય, હું તારી મંજૂરી લેવા આવ્યો છું, માં મને શું આદેશ છે? માં કઈ કઈ બે વચન માંગ્યા, મારા પિતાજી વચનબદ્ધ થયા, પરિણામે આ ઘટના ઘટી, ભરતનું શાસન અને રામનો વનવાસ, મને શું આદેશ? આખી વાત સુમિત્રાએ સાંભળી. સૌપ્રથમ લક્ષ્મણજીને સુમિત્રાએ એમ કહ્યું કે બેટા રામનો વનવાસ છે, વાત સાંભળતા મારે તને એટલું જ કહેવાનું કે તારે રામના વનવાસમાં રામની સેવા કરવા સાથે જવાનું, જો હોય આ ઘટના બધી સાચી હોય તો તું મારી રજા લેવા શું કામ આવ્યો? કારણ કે તું તો ઘણી વખત મને કહેતો મારા માતા પિતા રામ અને સીતા છે, તારા માતા પિતા જ એ હોય તો તું અહીંયા રજા લેવા શું કામ આવ્યો? સાચા માતા અને તાત્વિક દ્રષ્ટિએ સાચા મિતા સાચા માતા પિતા તો રામ અને સીતા છે. આ જન્મમાં જે માં હોય એ ખબર નથી ગયા જન્મમાં હતી કેમ, એના પહેલાના જન્મમાં એ માં હતી કેમ કોને ખબર, આગલા જન્મમાં પછી વળી એ માં હશે કેમ એ તો ખબર નહીં, અસલી માં કોણ? એટલે સુમિત્રા તો બ્રહ્મ શક્તિનું પ્રતીક છે, સુમિત્રા બ્રહ્મ જ્ઞાન જ્ઞાન ધરાવે છે, જ્ઞાન શક્તિનું પ્રતીક છે, જાણે છે તારા અસલી માતા પિતા તો રામ અને સીતા છે, તું મને કેમ પૂછવા આવ્યો? ધન્ય છે સુમિત્રાને, એમણે લક્ષ્મણનો હાથ પકડીને એમ કહ્યું કે સીતાને રામ વનમાં જતા હોય તો અવધ તુમાર કાજ કછું નહીં, અયોધ્યામાં તારું કાંઈ કામ નથી, તારે વનમાં જ જવું જોઈએ, તારા સદભાગ્ય છે આજ, તારો ભાગ્યનો ઉદય થાય છે કે તને રામ સીતાની સેવા મળશે, બેટા જાઓ બેટે. અને મારે તો તને એટલું જ કહેવાનું, તુમરે હિ કાજ રામ બન જાય, રામ વનમાં જાય છે તારા માટે લક્ષ્મણ, મારા માટે? બોલે હા, તું શેષનો અવતાર છે, તારા મસ્તક ઉપર ધરતી, ધરતી ઉપર પાપીઓનો વજન વધ્યો અને એ વજન તારા માથા ઉપર આવ્યો છે, રામ બન જશે, રાક્ષસોને મારશે, ધરતીનો વજન ઓછો થશે, તારું મસ્તક હળવું થશે, માટે તારા માટે રામની આ યાત્રા છે, જાઓ બેટે. સુમિત્રાએ લક્ષ્મણના કેળ ઉપર ભાથો બાંધી આપ્યો, ધનુષ્યબાણ તૈયાર કરી આપ્યા, માં લક્ષ્મણના મસ્તક ઉપર હાથ મૂકી અને એક ઉપદેશ પણ આપે છે, રાગ રોષ ઈર્ષા મદ મોહ. બેટા રાગ રોષ ઈર્ષા મદ અને મોહ આ 5 દુર્ગુણને આધીન સ્વપ્નમાં એ થઈશ નહીં, આ તારી માતાનો તને આદેશ છે. જાગૃત અવસ્થામાં તો રાગ ના આવવો જોઈએ, રોષ ના આવવો જોઈએ, ઈર્ષા ન થવી જોઈએ કોઈની, મદ ના આવવો જોઈએ અને મોહ ના આવવો જોઈએ. લક્ષ્મણજી કાપી ગયા. લક્ષ્મણજીને થયું કે જાગૃત અવસ્થામાં તો આ દુર્ગુણો મારામાં નહીં આવે, પણ માં કહે સ્વપ્નમાં પણ એને આધીન થઈશ નહીં, કદાચ હું સૂઈ જાઉં, સ્વપ્ન આવે અને આ દુર્ગુણો મારામાં પ્રવેશ કરે તો મારી માતાનો આદેશ ચૂક્યો કહેવાઉં. સુમિત્રાના ચરણની દુહાઈ લઈ અને આ પુરુષે તે દિવસે પ્રતિજ્ઞા કરી કે માં હું પ્રતિજ્ઞા કરું છું, સ્વપ્નમાં એ દોષ ના આવવા જોઈએ, તો મારી પ્રતિજ્ઞા હું 14 વર્ષ શયન જ નહીં કરું, કારણ કે હું નિદ્રા લઉં તો સ્વપ્ન આવે અને સ્વપ્ન આવે તો કદાચ દુર્ગુણ પ્રવેશે, હું ઊંઘીશ જ નહીં. 14 વર્ષ નિદ્રાનો ત્યાગ આ પુરુષે કરી. અભૂતપૂર્વ ઘટના છે ભારત વર્ષની. ચિત્રકૂટની તળેટીમાં સીતારામજી દર્ભની પથારી ઉપર સૂતા હોય અને આ પુરુષ કુટિયાને પરિક્રમા કરી અખંડ સીતારામજીનો જપ કરીને જાગ્યા કરતો હોય, કેટલો મોટો ત્યાગ છે, કેટલું મોટું સમર્પણ છે. હું નિદ્રા નહીં લઉં, લક્ષ્મણજીની પ્રતિજ્ઞા. માં સુમિત્રાએ પુત્રને આદેશ આશીષ સૂચના બધું આપ્યું અને સુમિત્રાજીએ ગૌરવ લીધું કે જગતમાં પુત્રવતી માં તો એ છે જેનો પુત્ર રઘુવર ભક્ત હોય. તુલસીજીએ રહીમને પૂછેલું કે બાબા રહીમ, આ સંસારમાં સ્ત્રીઓ પ્રસૂતિની પીડા શું કામ સહન કરે?
સ્ત્રીઓને એવું શું મળે છે કે પ્રસૂતિની આવી ઘાત થાય, મૃત્યુ થાય એવી પીડા સહન કરે, બચે તો બચે નહીતર મૃત્યુ થાય, આવી પીડા સ્ત્રીઓ સુકામ સહન કરે છે? રહીમજીને તુલસીએ પૂછ્યું, મને સમજાતું નથી, આનો ઉત્તર આપો. રહીમે બહુ સરસ જવાબ આપ્યો કે ગોસ્વામીજી, જગતની કોઈ સ્ત્રીને પ્રસૂતિની પીડા સહન કરવાની ઈચ્છા નથી હોતી, છતાં સ્ત્રીઓ પ્રસૂતિની પીડા એટલા માટે સહન કરે છે કે ભારતની બધી હુલસી એમ ઈચ્છે છે મારે પેટે તુલસી જેવો જન્મે. હરેક નારી એમ ઈચ્છે છે કે મને પ્રસૂતિની પીડા કબૂલ છે, પણ મારે પેટે કોઈ સંત, કોઈ શુરવીર, કોઈ દાતાર, કોઈ સજ્જન, કોઈ સંસ્કૃતિનો ઉપાસક જન્મે, એટલા માટે એ પીડા સહન કરે, નહીતર તો પછી જનની જોબન બીટપ કુઠારું. નહીતર તો એ માતા એમનેમ સારી, આમ લક્ષ્મણજીને કહ્યું, આજ હું ધન્ય બની છું બેટા કે મારો પુત્ર રામની સેવા કરવા જાય. અને કેટલી મહાન માં, એક દીકરો ભગવંતની સેવામાં, બીજો દીકરો સંતની સેવામાં. સુમિત્રા એ કોઈ દિવસ બે પુત્રો ને કીધું નહીં કે તમે બે માંથી હવે હું વૃદ્ધાવસ્થા છે, એક જણો મારી પાસે રહો, કોઈ દી બોલી નહીં આમાં. એક પ્રભુની સેવામાં, એક પ્રભુના દાસની સેવા, બંને પુત્રો સમર્પિત છે આમાંના. સુમિત્રાનો ત્યાગ અદ્ભુત છે, અને ઈ માના દૂધના સંસ્કારો બંને ભાઈઓમાં આવ્યા છે. તુલસીજી વર્ણન કરે, ભાથો બાંધી આપ્યો, લક્ષ્મણજી તૈયાર છે, પણ એનો અર્થ એમ પણ નહીં કે કૌશલ સુમિત્રામાં મમતા નહીં હોય, વાત્સલ્ય નહીં હોય. લક્ષ્મણજી પગે લાગી, ચરણ ધૂલ લઈ અને જ્યારે આગળ વધે છે ત્યારે સુમિત્રાએ કહ્યું, બેટા જા, બીજું તો શું કહું, તારી રામ ભક્તિ સફળ હો, જાઓ બેટે. અને તારે એક જ માં છું, આવું ન બોલાય મારાથી, પણ બેટા ગમે તેવી મુશ્કેલી આવે ને જીવનમાં, એ મુશ્કેલીને સહન કરજે, પ્રાણ ત્યાગવા પડે તો પ્રાણ ત્યાગજે, પણ જાનકી અને રાઘવને કંઈ ન થવું જોઈએ એનું ધ્યાન રાખજે. લખને કહ્યું, માં તું ચિંતા ન કર, તારો લખન શ્વાસ લેતો હશે ત્યાં સુધી કંઈ નહીં થવા દઉં, 14 વર્ષ હું જાગતો રહીશ. અને કરુણ પ્રસંગ તો તુલસીદાસજી પોતાના સાહિત્યમાં લખે છે કે જ્યારે 14 વર્ષ પછી રામ આવ્યા, રાજ્યાભિષેક થઈ ગયો અને બધો જય જયકાર થઈ ગયો, પછી લક્ષ્મણજીને જ્યારે કહ્યું કે બસ ભાઈ હવે તું મહેલે જાય અને આરામ કર, ત્યારે લક્ષ્મણ સુમિત્રાજીની પાસે આવ્યા અને સુમિત્રા લક્ષ્મણને હૃદયે ભેટે અને લક્ષ્મણજી સુમિત્રા માને પૂછે કે માં હવે હું શું? એ વખતે સુમિત્રાજીએ જે ગૌરવ લીધું હશે પુત્ર માટે, હા બેટા હવે શયન કરો, અને એ માને પગે લાગીને 14 વર્ષ પછી અયોધ્યાનો એ રાજકુમાર શયન કરે. કેટલી કુરબાની હશે, ધ્રુજી જવાય છે ભાઈ, એક એક પાત્ર એટલી ઊંચાઈ ઉપર છે કે જ્યાં આંખ પહોંચી શકતી નથી, આટલી ઊંચાઈ ઉપર રામાયણના પાત્રો જીવ્યા છે. જ્યારે લક્ષ્મણે વિદાય લીધી પગે લાગીને, ત્યારે સંતો કહે છે સુમિત્રાની આંખમાં આંસુ આવી ગયા, ગમે તેમ તો એ માં છે, જાઓ બેટે. લખને જોયું હશે પાછું વાળી, માની આંખમાં આંસુ જોઈ લખનના નેત્રો પણ ભરાયા છે, પણ ધર્મ માટે કેટલા બધા મોટા વાત્સલ્યનું બલિદાન છે. લખન વિદાય. તુલસીદાસજીએ તો નથી લખ્યું, એટલા માટે વાલ્મીકીજી પણ નથી લખતા, એટલે લોકો ટીકા કર્યા કરે છે કે ઉર્મિલાને અન્યાય થયો છે, ઉર્મિલાને અન્યાય થયો, ઉર્મિલાનું ખૂબ જ સહન કરવું પડ્યું છે. પણ ઉર્મિલાને સહન કરવું પડ્યું એ ઉર્મિલાને પૂછવું જોઈએ, અને ઉર્મિલા જો એમ બોલે કે મારે સહન કરવું પડ્યું તો આપણે દાવો કરીએ બરાબર, ઉર્મિલા તો કઈ બોલતા નથી. મોટી કવિ રવીન્દ્રનાથ ટાગોર પણ એમ કહે કે ઉર્મિલાને અન્યાય થયો, ઉર્મિલાનો ત્યાગ બધા કરતા મોટો, સાવ સાચી વાત, એની જરાય ના નહીં, પણ અન્યાય થયો એમ કહેવું યોગ્ય નથી. ઉર્મિલાનો ઉલ્લેખ રામાયણમાં નથી, એનું કારણ અમને તો એક જ લાગે, એ પાત્ર એટલું મહાન હતું કે એનું વર્ણન થઈ શક્યું નહીં. અમુક અમુક વ્યક્તિ એટલી મહાન હોય, આપણે ઘણા માણસોની પાસે જઈએ, ઘણું નક્કી કરીને ગયા હોઈએ પણ જઈને બોલી ન શકીએ, બોલાય જ નહીં, પાછા નીકળી જઈએ પછી એમ થાય એટલે સમય તો નીકળી ગયો, મારાથી બોલાય. સાધનાશીલ પુરુષની પાસે ગયેલો માણસ બોલી શકતો નથી તો આ તો કેટલા મહાન પાત્રો, એનું વર્ણન નહીં થઈ શક્યું હોય. સ્વાભાવિક છે, કલમ પડી ગઈ હશે વાલ્મીકીની, અમુક અમુક વ્યક્તિત્વો વંદન જ કરાય વ્યક્તિત્વના, એના વર્ણન ન કરાય, કારણ કે વર્ણન કરવામાં શબ્દો ઘણા કંગાળ પડે છે આવા ઊંચા પાત્રો માટે, એનું વર્ણન કેમ કરવું, શબ્દો ટૂંકા પડે. ઉર્મિલા તો કેટલું ઊંચું પાત્ર છે રામાયણ. અને કોઈએ બહુ સરસ અર્થ કર્યો કે લક્ષ્મણજીએ
એમને છોડીને ગયા એટલે કે એમાં બિલકપણું છે જ નહીં. ઉર્મિલાનો અર્થ જ થાય ઉર્મિલા, જેનું ઉર મળી ગયું, એક જ ઉર છે, અવિભક્ત આત્મા છે જેનો, જે વિભક્ત હતા જ નહીં. એ તો સંસારની દ્રષ્ટિએ ઉર્મિલા લખન જુદા દેખાય, બાકી વશિષ્ઠ અને અરુંધતી જેમ અવિભક્ત આત્મા તરીકે પુરાણમાં પ્રસિદ્ધ છે, એમ ઉર્મિલા ને લખન અવિભક્ત આત્મા છે, એ જુદા છે જ નહીં. ઉર્મિલાજી લક્ષ્મણની પાછળ એવી રીતે પડછાયો બની ઉભા છે, એ ખબર નથી પડી. સંતો તો એમ કહે છે ઉર્મિલાને મળવા ગયેલા લક્ષ્મણજી, અને ઉર્મિલાજી જયારે રડી પડ્યા ત્યારે લક્ષ્મણજીએ કહેલું આપ મર્દના પત્ની છો, આપે રડાય નહીં. ત્યારે ઉર્મિલાએ એમ કહેલું કે તમે વનમાં જાઓ છો ને તમારો વિયોગ થાય એટલે હું નથી રડતી, હું તો એક વિનંતી કરું છું મહારાજ કે સીતા ખૂબ જ દુલારમાં મોટી થયેલી અમારી બહેન છે, જનકપુરમાં એ મોટી અમે નાની, છતાંય અમને જેટલી સાચવવામાં નથી આવી એટલી સીતાનું જતન થયું છે, આજ એને વનવાસ મળે છે, તો પતિદેવ તમે એનું ધ્યાન રાખજો, એટલા માટે હું રડું છું. બાકી તો 14 વર્ષ નહીં, ભગવાન રાઘવેન્દ્રની સેવા માટે જ્યારે તમે જાઓ છો ત્યારે મારે મારા માટે ગૌરવનો વિષય છે. 14 વર્ષને બદલે આખું જીવન કદાચ વનમાં વિતાવવું પડે તો વિતાવજો, હું તમારું નામ લઈ લઈ અને 14 વર્ષ પૂરા કરી દઈશ. મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે કે ઉર્મિલા લક્ષ્મણજી ગયા પછી અમુક જે વ્રતો પાળે છે એમાં ઊભા રહેવાનું વ્રત પાળે છે, ઊભા રહે છે ઉર્મિલા. કણાને એમ થાય કે શું ઊભા જ રહ્યા હશે, કારણ કે અમુક ઘટના જ એવી છે કે આપણી કક્ષામાં નથી આવતી એટલે આપણને અશક્ય લાગે છે, આપણી આપણી કક્ષામાં ના આવે અમુક વસ્તુ. આજ પણ મહાત્મા ઊભા ઊભા તપ કરતા હોય તો ત્રેતા યુગમાં ઉર્મિલાજી કદાચ ઊભા રહીને તપ કરે તો એમાં નવાઈ કરી શકાય એવું છે જ નહીં. આજે સંતો કરે છે ઊભા ઊભા તપ. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં કટાવ ગામ છે, અયોધ્યાની શાખાનું રામ મંદિર છે, મેં ગયા હું. આ તપસી સાધુ હતા મહારાજજી, કેટલા હું ન ભૂલતો 50-60 વર્ષ થયા છે. આ સમાધિ છે એની, બનેલી ઘટના જ, એમણે વ્રત લીધેલું ઉભા રહીને તપ કરવું, બેસવું જ નહીં. ત્યારે આપણે જે એવો નિયમ હતો કે મહાત્મા ઉભા રહીને તપ કરે ત્યારે દોરડું બાંધે, બે પાટિયું રાખીને એના ઉપર હાથ રાખીને સૂઈ જાય. આ માણસે એમ નક્કી કર્યું કે મારે કોઈ આધાર ન રાખવું. પછી અમુક દિવસ એની યોગ સાધના એવી હશે કે નિદ્રા ઉપર એનો પૂરો પેલો હશે, પણ એને શંકા પડી કે આ એક હઠયોગ છે અને આમાં કદાચ કંઈક ભૂલ થાય ને વિઘ્ન આવે તો પડી જવાય. મેં દોરડું તો રાખ્યું નથી, આધાર તો રાખ્યો નથી, તો વ્રત ભંગ થાય, બનેલી ઘટના છે. આંબલીનું ઝાડ હજી ત્યાં ઊભું છે, એ મહાત્માએ પોતાના શિષ્યને કહ્યું મારી જટા આંબલીના ઝાડ સાથે બાંધો, જેથી કરીને કદાચ ઊંઘાવે તો હું લટકી રહું, બાકી પડું. જટા એને આંબલીના ઝાડ સાથે બાંધી, આ બનેલી ઘટના છે. આમ જો ઊભા રહીને તપ કર્યું હોય આજ કળિયુગમાં 60-70 વર્ષ પહેલા, તો યુગો પહેલા ત્રેતા યુગની જનકની પુત્રી અને અવધેશની પુત્ર વધુ ઉર્મિલા ઊભા રહે એમાં શું આશ્ચર્ય. સ્વાભાવિક છે ઉર્મિલા ઉભા રહ્યા છે. ઉર્મિલા અદ્ભુત બલિદાનનું પ્રતીક છે. તુલસીદાસજી તો નથી લખતા, કારણ કે પાત્રનું વર્ણન નહીં થઈ શક્યું હોય એ કારણ હશે. બાકી તો આપણે ત્યાં પ્રસંગ છે ઉર્મિલાના જીવન માટે કે જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી, હનુમાનજી સંજીવની લેવા ગયા અને સંજીવની લઈને પાછા ફર્યા ત્યારે ભરતજી અને બાણ માર્યું અને હનુમાનજી પડ્યા, ઘાયલ થયા. ત્યારે ગીતાવલી પણ એમ કહે કે આ રાજકુટુંબ બધું વર્ણન છે તુલસી સાહિત્યમાં, બધું આવ્યું છે સરયુને કિનારે, એટલે ભરતજીના સ્થાનમાં જે હનુમાનજી છે એ માતાઓ બધી રડી પડી. સુમિત્રાજીની આંખમાં આંસુ નહોતા, લક્ષ્મણજીની મૂર્છાના ખબર સાંભળ્યા છતાં, અને જ્યારે સુમિત્રાજીને પૂછવામાં આવ્યું કે માં લક્ષ્મણ મૂર્છિત છે અને સમયસર ઔષધિ નહીં પહોંચે તો કદાચ મુશ્કેલ સ્થિતિ સર્જાશે, ત્યારે સુમિત્રાજીએ શત્રુઘ્નનો હાથ પકડીને એમ કહેલું કે બેટા તું તૈયારી કર હનુમાનજીની સાથે જવાની, રામની જોડ ખંડિત ન થવી જોઈએ. હા, એક લખન મૂર્છિત થાય તો હજી મારો બીજો પુત્ર બાકી છે. હાથમાં ધનુષ બાણ આપીને એમણે સુમિત્રાને શત્રુઘ્નને આદેશ આપેલો સુમિત્રાએ, એ માં અને બીજું ઉર્મિલા લક્ષ્મણના મૂર્છાના સમાચાર સાંભળી નદીના પટાંગણમાં એક બાજુ ઊભા છે, શરીર સુકાઈ ગયેલું છે.
તેર વર્ષ પછી તો 14 વર્ષનો અંત હતો ને યુદ્ધ કાળમાં, છેલ્લા દિવસો હતા. આટલું તપ કર્યું છે અને આટલા તપ પછી આટલા ત્યાગ પછી ખબર એવા મળ્યા કે પતિને મૂર્છા આવી છે, કેટલો આઘાત થયો છે. આટલો ત્યાગ, આટલું બલિદાન, ઊભા ઊભા તપ કર્યું જે મહિલાએ, અને એને એને ખબર એવા મળ્યા કે પતિ મૂર્છિત છે, સંજીવની નહીં પહોંચે તો મુશ્કેલી. કઈ નારી સ્વસ્થ રહી શકે? છતાં ઉર્મિલાજી ઊભા છે. ભરતજીની આંખમાં આંસુ આવી ગયા અને ભરતજીએ હનુમાનજીને કહ્યું કે હે મારુતિ, આ અમારી ઉર્મિલા છે, લક્ષ્મણના ધર્મપત્ની, એની સામું નથી જોવાતું. હનુમાન, હનુમાનજી ઉર્મિલાજીના દર્શન કરે છે, દૂરથી પ્રણામ કર્યા છે. બ્રહ્મચારી ઉર્મિલાજીને સ્વસ્થ ઉભેલા જોઈ હનુમાનજીને શંકા પડી. હનુમાનજીએ પૂછ્યું, માતાજી હું બ્રહ્મચારી છું, કદાચ સંસારીઓની લાગણીથી વાકેફ નથી, એમાં હું કંઈ સમજી શકું નહીં. પણ માતાજી એક પ્રશ્ન પૂછું કે આજ તમારા પતિદેવ મૂર્છિત છે લંકાના મેદાનમાં, વૈદની એવી સૂચના છે કે સંજીવની લઈને જે હું નીકળ્યો છું એ સૂર્યોદય પહેલાં જો ન પહોંચે તો પછી સૌમિત્રી ઊભા ન થઈ શકે, અને આ હકીકત છે, આજ અવધની બધી જનતાની આંખમાં આંસુ છે, સંત ભરતજી રડે છે, ત્યારે આપને કંઈ દુઃખ નથી થતું આ ઘટનાથી? આપના હૃદયને કંઈ પેલું નથી થતું? બે ત્રણ વાર પૂછ્યું. બહુ સરસ જવાબ આપે છે ઉર્મિલાજીએ કહ્યું, મારુતિ એમાં રડવાનું શું હોય ભાઈ? કેમ? બોલે, મારુતિ એ મારા પતિ છે અને હું એની પત્ની છું. મારા પતિને હું વધારે ઓળખતી હોઉં કે તું? હનુમાનજીએ કહ્યું, માં એ બરાબર છે, હું ના ઓળખતો હોઉં જેટલા તમે ઓળખતા હો. બોલે, હું ઓળખતી હોઉં ને એને બરાબર, કે આ તો સાંભળ, એ મારા પતિ છે અને એના રૂવાડે રૂવાડે રામ સ્મરણ છે, એની હું ખાતરી આપું છું, મને એનો અનુભવ છે. જેના શરીરના રૂવા રૂવામાં રામ બેઠા છે એના શરીરમાં એવી ખાલી જગ્યા જ ક્યાં છે જ્યાં ઇન્દ્રજીતનું બાણ વાગે? રામ નામનું બખ્તર જેણે પહેર્યું હોય એને બાણ કેમ વાગે? શક્ય નથી. બાણ વાગે તો એ રામજીને વાગે, મારા પતિને ન વાગે. અને મેં લંકાનું રણાંગણ જોયું નથી હનુમાન, હું તો અહીંયા અયોધ્યામાં છું, પણ પ્રમાણ તને આપું, અત્યારે લંકાના રણમેદાનમાં મારા પતિ શું કરે છે અને ભગવાન રામ શું કરે છે એ તું જોઈને આવ્યો છે, બતાવ. બધા સાંભળે. હનુમાનજીએ કહ્યું, લક્ષ્મણજી સૂતા છે અને રામજી રડે છે, બરાબર છે ને? કહા તો બસ, જેને બાણ વાગ્યું હોય એ રડતા હોય, જેને બાણ ન વાગ્યું હોય આરામથી સૂતા હોય, સીધી વાત છે. પણ એક કારણ બહુ સરસ ઉર્મિલાએ કહ્યું કે હનુમાન વખાણ ન કરાય, પણ આ તો રઘુકુળ છે, એમાં બધા પાત્રો ત્યાગ કરે છે, અને જેના રોમ રોમમાં રામનું સ્મરણ હોય એને બાણ કદી વાગે નહીં, છતાં આ તો પ્રભુની યુક્તિ છે, મારા પતિને બાણ વાગ્યું. કેમ? ભગવાન ઈચ્છે કે આ પ્રભુએ ઈચ્છ્યું હશે તો જ આમ બન્યું. બોલે, ભગવાન કઈ તમારા પતિને બાણ વાગે એવું ઈચ્છે? આટલી સેવા કરનાર? બોલે, હા, મારા પતિનું વ્રત છે 14 વર્ષ જાગવું, અને એ જાગવા માટે શરીરને લંબાવતા પણ નથી, એટલે ભગવાન રામજીને એમ થયું હશે કે બીજું તો કઈ નહીં, આ જાગતો રહે એનો વાંધો નહીં, પણ કમસે કમ શરીરને શરીરના ધર્મો લાગુ પડે, ક્યાં સુધી આમનેમ બેઠો રહે, થોડીક વાર જો આમ આડો પડે તો ભલે ઊંઘી ન જાય, પણ સેજ આડો પડે તો કમસે કમ શરીરને તો વિરામ મળે. પણ હવે આમ રામજી કહે તો મારા પતિદેવ સુવે નહીં. પછી એને એમ થયું છે, કમસે કમ ઇન્દ્રજીત બાણ મારે અને એકાદ રાત પૂરતી જો આ મૂર્છાને લીધે જો સુઈ જાય, આ તો રામની કૃપાનું પરિણામ છે, કમસે કમ મારા પતિ થોડોક આરામ કરી લે આ બાને, એ તો રામજીને દયા આવી હશે એટલે બન્યું છે, નહીતર કેમ શક્ય? હનુમાનજીની આંખ ખુલ્લી રહી ગઈ. હા, ઉર્મિલાની સામે ધન્ય હો. હનુમાનજીને થયું, આ કુળનો સેવક બનીને મેં મારું કુળ તાર્યું. હા, એટલો આનંદ થઈ ગયો, ધન્ય બની ગયા હનુમાનજી આજ એના વિચારો સાંભળી. પછી હનુમાનજીએ કહ્યું, માં મને આશીર્વાદ આપો, હવે મારે જલ્દી પહોંચવું જોઈએ, સૂર્યોદય થતા પહેલા નહીં પહોંચું તો મુશ્કેલી. ઉર્મિલાએ કહ્યું, તું જરાય ચિંતા ન કર, સૂર્યોદય ન થાય,
આ અહંકાર નથી હનુમાન, આ અમારો સ્વભાવ રજૂ કરીએ છીએ, હકીકત રજૂ કરીએ છીએ કે જનકની પુત્રી, સૌમિત્રીની પત્ની અને અવધેશની પુત્રવધી વધુ, આ ઉર્મિલાનું સતીત્વ જ્યાં સુધી સલામત છે, જ્યાં સુધી સૂર્યનારાયણ ઉદય નહીં પામે. અને હનુમાન બોલતા બોલતા સુમિત્રાની આ પુત્રવધુની આંખમાં આંસુ, એ વખતે સુમિત્રાની આંખો ભરાઈ ગઈ, ધન્ય બેટી. ઉર્મિલા એમ બોલ્યા કે હનુમાન, સૂર્ય અમારો બાપ છે, અમારું સૂર્ય કુળ છે, સૂર્યની અમે પુત્રવધુ ગણાઈએ છીએ. અને જગતમાં હનુમાન એવો કયો બાપ નિષ્ઠુર હોય કે ઉદય પામ્યા પછી પુત્રનું મોત જુએ. આ કુળમાં તો પુત્રના વિયોગમાં પિતા પ્રાણ છોડે એવા દાખલા છે, અને એનો તાજો દાખલો આજ અમે પિતા વગરના થઈ ગયા છે. આજ મહારાજ દશરથજી પ્રાણ છોડીને જતા રહ્યા, આજ આટલો સમય થઈ ગયો, અમારું શિરછત્ર જતું રહ્યું. આ કુળમાં પુત્ર વિયોગમાં પિતા પ્રાણ છોડે તો સૂર્ય અમારો બાપ છે, એમ ઈચ્છે કે હું ડોકિયું કરું અને પુત્રનો પ્રાણ છૂટે, સૂર્ય ઉદય ન થઈ શકે. હનુમાન, હનુમાનજીની આંખમાં આંસુ આવી ગયા, ધન્ય રઘુકુળ. આ છે આ કથા, એક એક પાત્રની આ છે આ મહાનતા. પગે લાગવું પડે તો એ દૂરથી લાગવું પડે, આટલા પવિત્ર પાત્રો છે, અડાઈ નહીં આ પાત્રોને, તાપ લાગે છે, આટલા ઊંચા પાત્રો છે. તુલસીદાસજી વર્ણન કરે છે, આ ઉર્મિલા જેને અન્યાય થવાનો કોઈ પ્રશ્ન જ નથી, એ તો એક મહાન સમર્પણનું પાત્ર. તુલસીદાસજીએ લખ્યું ને કે રામની કીર્તિ ધ્વજ છે, લક્ષ્મણ દંડ છે, પણ દંડને રાખવા માટે જગ્યા તો જોઈએ. ઉર્મિલા એ દંડને પકડી રાખનારું એક બુનિયાદી, એક મહાન કુરબાની વાળું તત્વ છે. અને પાયો કોઈ દિવસ દેખાય નહીં, મોટી ઇમારત હોય ને એના ઉપર ધજા ફરકતી હોય, ગગનચુંબી ઇમારત ઉપર ધજા ફરકતી હોય, ધજા દેખાય, શિખર દેખાય, એ રંગીન મંદિર દેખાય, બધું દેખાય, પણ એનો પાયો ન દેખાય, નહીતર આખું બધું પાયાના ઉપર ઊભું હોય. તો કહેવાનો અર્થ, ઉર્મિલા એ પાયો છે, લક્ષ્મણ દંડ છે, રામ ધ્વજ છે, એને આભારી આ કથા છે. તો લક્ષ્મણજી ઉર્મિલાને અન્યાય થયો એવો કોઈ પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. લક્ષ્મણજી એકદમ ભગવાન રામની પાસે કૌશલ્યામાના ભવનમાં પહોંચી ચૂક્યા, ત્રણેય જણ માતાને પ્રણામ કરે છે, અને પોતાની આખી દુનિયા જાણે લૂંટાતી હોય એવું લાગ્યું. એ વખતે કૌશલ્યાજી જે રડ્યા છે, એ વખતે રામ, લખન, સીતા બધાની આંખમાં આંસુ છે, માતાજી રડી પડ્યા. ત્રણેય જણાએ પ્રણામ કર્યા. કૌશલ્યાજીએ રામજીને વળાવતી વખતે કહ્યું, બેટા હવે તો ખબર નહીં અમારું શું થશે, પણ ભાઈ એક વાત કહેતો જા. શું? કે 14 વર્ષ પૂરા થાય અને છેલ્લો દિવસ હોય, 14 વર્ષના અંતિમ દિવસનો સૂર્યાસ્ત થશે ત્યાં સુધી હું જીવતી રહીશ, અને 14 વર્ષનો અંતિમ દિવસ અને એનો સૂરજ ડૂબશે ત્યાં સુધીમાં જો તું નહીં આવે. ભરતની પણ આ પ્રતિજ્ઞા હતી, ચિત્રકૂટથી આવ્યા પછી સંતે પ્રતિજ્ઞા કરેલી કે 14 વર્ષના છેલ્લા દિવસનો સૂરજ ડૂબે ત્યાં સુધી રામ નહીં પધારે તો હું મારા પ્રાણ છોડી દઈશ. મેં તૈયારીમાં હતા ભરતજી, જ્યારે છેલ્લું પ્રકરણ છે એ તો ધન્ય છે હનુમાનજીએ ડૂબતી નૌકાને બચાવી લીધી, નહીતર પૂરું થવાની તૈયારીમાં. કૌશલ્યાએ વચન માંગ્યું છે, ભગવાન રામના નેત્રોમાં તે દિવસે આંસુ આવી ગયા. માના ચરણરજમાં મસ્તક મૂકી વંદન કરી, માને આશ્વાસન આપી, ત્રણેય જણા બહાર નીકળ્યા. માં મૂર્છિત થઈ ગઈ. કઈ કઈ ભવનમાં ત્રણેય પિતાજીએ આ દ્રશ્ય જોયું. સીતા પણ તૈયાર છે, લખન પણ તૈયાર છે. કેટલો આઘાત થયો. રામજીને સમજાવવાની પૂરી કોશિશ કરી, રામજીએ આર્ય ધર્મની વાત કરી અને બધી વાત પેલી કરી. સીતાજીને રાખવા માટે આગ્રહ કર્યો. જાનકીજી પણ કહે, બાપુજી હું આપની પુત્ર વધુ છું, પતિવ્રતા નારી પતિને પગલે પગલે નહીં ચાલે તો કાલ રઘુકુળનો ઇતિહાસ બદનામ ગણશે અને કહેશે કે રઘુકુળની પુત્ર વધુ પતિવ્રતા નહોતી. લક્ષ્મણને તો કંઈ કહેવાય એવું હતું નહીં.
રામજી નો હાથ પકડીને દશરથજી એક વાત કહી છે કે રાઘવ કર્મ નો સિદ્ધાંત છે, જે કર્મ કરે તે ભોગવે, પણ આજે તો કર્મ નો સિદ્ધાંત કઈક જુદી રીતે દેખાય છે. ઓર કરે અપરાધ કોઈ ઓર પાવ ફલ કોઈ, આજે અપરાધ બીજાનો ફળ કોઈ પામે. તુલસીદાસજી ખરેખર સરસ લખી નાખ્યું, અતિ વિચિત્ર ભગવંત ગતિ, ઈશ્વર ગતિ વિચિત્ર છે અને કોણ જાણી શકે, ખબર ન પડે. રામને રાખવા માટે સીતાને રાખવા માટે ઘણા પ્રયાસો થયા, અસફળ. ત્રણેય જણ પિતાજીને સમજાવે છે. કઈ કઈએ કહ્યું, બેટા તારા પિતાજી પોતાની જીભથી એમ નહીં કહી શકે કે રામ તમે જાઓ, સૂર્ય ઘણો ઉપર આવી ગયો, તૈયારી કરો. રામ લખન વૈદેહી તૈયાર. તુલસીજીએ તો લખ્યું, મુનિપટ ભૂષણ ભાજન આલી, નિષ્ઠુરતાની સીમા કહેવાય. વલકલ વસ્ત્રો, મુનિના પાત્રો વગેરે આવીને આપીને હાજર કરીને કહ્યું કે લો રાઘવ આ વલકલ પહેરી લો. માને વંદન કરી ભગવાન રામજીએ વલકલ પરિધાન કર્યા. લખન સીતા તૈયાર થયા. તુલસીએ લખ્યું, સજી બન સાજ સમાજ સબ બનીતા બંધુ સમેત. વનનો સાથ સજી લખન અને સીતાની સાથે રામજી બધાને અચેત કરી અયોધ્યાના રાજભવનમાંથી નીકળી ગયા. રાજમાર્ગ ઉપર પગ મૂક્યો ત્યારે આખી અવધમાં હાહાકાર થયો છે. બધા જ રામજીની પાછળ. સમજાવવું મુશ્કેલ પડે છે, મહામુશ્કેલીએ સરયુને કિનારે સૌ પહોંચ્યા. ભગવાન વશિષ્ઠજીના આશ્રમમાં ત્રણેય પ્રણામ કરી બાપજીને રામજીએ વિનંતી કરી, બાપજી બ્રાહ્મણોને વર્ષાસન બાંધી આપજો. ભરત આવે ત્યારે ધામધૂમથી અયોધ્યાની ગાદીનો રાજ્યાભિષેક કરજો, રાજનીતિની સૂચના આપજો, પ્રજાનું પાલન બરાબર થાય તેવી કોશિશ કરજો. આપને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે રાજભવનમાં જઈ મારા માતા પિતાને આશ્વાસન આપજો, એમને સંભાળજો. બાપજીને બધી વિનંતી રામજીએ કરી છે. એક વિનંતી એ પણ કરી, ગુરુદેવ બની શકે તો ભરતનો રાજ્યાભિષેક જે દિવસે નક્કી થાય એના પહેલા કોઈ દૂત દ્વારા અમને વનમાં સમાચાર પહોંચાડાય તો પહોંચાડજો, અને જો દૂત અમને ખબર આપી જશે કે આ દિવસે રામનો ભરતનો રાજ્યાભિષેક છે તો બાપજી અમે ત્રણેય જણા અમારા ઝૂંપડાને આસોપાલવનું તોરણ બાંધી ભીલોની સાથે ભરતના રાજ્યાભિષેક ઉત્સવ મનાવીશું. બાપજી એક વાતનું જરૂર દુઃખ થાય છે, મારો ભરત અને માંડવી ગાદી ઉપર બેસશે ત્યારે એ દ્રશ્ય અમે નહીં જોઈ શકીએ. રાઘવનો ભાતૃભાવ. વશિષ્ઠજીના નેત્રો ભીંજાવી ગયો. બધી જ વિનંતી કરી, બાપજીને પ્રાર્થના કરી છે. મુખ ફેરવી અવધની જનતાને રામજીએ પ્રાર્થના કરી, મારા તરફ પ્રેમ અને લાગણી છે તો મારા માતા પિતાની સેવા કરો, અવધને સાચવો, બધું સંભાળો, 14 વર્ષે હું પાછો આવીશ. લોકોએ કહ્યું, મહારાજ અમારે અવધમાં રહેવું નથી. અવધ કહી કહીને એને ભરતને સમર્પણ. અમે અવધમાં રહીને શું કરીએ, લોકો માનવા તૈયાર નથી. ભગવાને ઘણી કોશિશ કરી છતાં લોકો સમજતા નથી. અહીં મહારાજ દશરથજીની મૂર્છા ઉતરી. સુમંતજીની પાસે રડતા સુમંતને અવધેશે કહ્યું, સીતા વનમાં ચાલવા ટેવાયેલી નથી. સુમંત તમે રથ લઈને જાઓ, 4-5 દિવસ વનમાં ત્રણેય જણને ફેરવી અને વનના દુઃખો જુએ પછી ત્રણેયને પાછા લઈ આવજો, અને કદાચ ત્રણેય ન આવે તો સીતાને તો અવશ્ય પાછા લાવજો. સુમંત રથ લઈને સરયુ કિનારે અવધેશના આદેશ મુજબ. રામજી પ્રજાને સમજાવતા હતા. સુમંતજીએ રામજીને કહ્યું, પિતાજીનો આદેશ છે, આપ રથમાં બેસો. રામજીને એમ લાગ્યું કે થોડા સમય માટે રથ આવશ્યક છે, નહીતર આ લોકો આગળ નહીં જવા દે. ત્રણેય જણ રથમાં વિરાજિત થયા. અવધના ધ્વજને પ્રણામ કરીને રથ જ્યારે આગળ ઉપડ્યો ત્યારે અવધ ખૂબ રડી. રામાયણમાં એમ લખ્યું છે, અતિ વૃદ્ધ, અતિ બીમાર અને દૂધ પીતા બાળકો અને અબળાઓ આટલા જ અવધમાં રહ્યા, બાકીની આખી અવધ રામજીની પાછળ નીકળી ગઈ. રથના ચક્રની આડા, ઘોડાના પગમાં આડા પડે લોકો. ભગવાન નીચે ઉતરીને સંભાળે, રડતા બંધ કરાવે, વળી લોકો પાછળ દોડે. રામ વિરહમાં પાછા ફરી શકતા નથી. કુબેર જેવી સમૃદ્ધિના દ્વાર ખુલ્લા મૂકી રામ પ્રેમીઓ રામની પાછળ ઉપડ્યા. પ્રેમ જાણ્યા પછી પદાર્થો ગૌણ બનતા હોય છે તે અવધવાસીઓએ જગતને બતાવ્યું. એમનો રથ આગળ ચાલે છે, લોકો પાછા ફરતા નથી. માનસકારનો મત છે, તમસા નદીને કિનારે ભગવાન રામજી પહોંચે, સૂર્યાસ્ત થયો અને પહેલી રાત્રિ મુકામ તમસાને કિનારે કરવો પડ્યો. ભગવાને કહ્યું, રથ છોડી નાખો, તમસાથી આગળ નહીં જવાય. સુમંતજીએ રથ છોડી નાખ્યો. તમસા તીર નિવાસ કીય
પ્રથમ દિવસ રઘુનાથ, પહેલી રાત્રિ મુકામ તમસાને કિનારે. લોકો જ્યાં જગ્યા મળી ત્યાં તમસાની રેતીમાં કંઈક દેવતાઓની માયા, કંઈક રામજીની ઈચ્છા અને કંઈક રડી રડીને થાકી ગયેલા એટલે આખી અવધ સૂઈ ગઈ. સુમંતજી રથને સંભાળીને બેઠા. ભગવાન રામ અને જાનકી પણ થોડો સમય માટે આરામ લેવા એ તમસાની રેતીમાં લંબાવે છે. લક્ષ્મણજીના વ્રતનો આજથી આરંભ થાય છે. પોતાના ધનુષ્યબાણ સજ્જ કરી જાગરણનું વ્રત આજ પહેલી રાત્રિ વનવાસની લક્ષ્મણજીની શરૂ થાય છે. બધા સૂતા લક્ષ્મણ જાગરણ કરે છે. આખી અયોધ્યા શયન કરી ગઈ. પહેલી રાત્રિનો મુકામ તમસાને કિનારે. આગળની કથા આવતીકાલ સવારે. પ્યાર સે બોલીએ, બોલો રામચંદ્ર ભગવાન કી, શ્રી બાલ કૃષ્ણ લાલ કી, સદગુરુ દેવ કી, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, તમ નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારુણમ નવ કંજ. નમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરન ભવ ભય દારુણમ કંદર્પય ગણિતયામિત છબિનવનીલનિ રદ સુંદરમ કંદર્પય ગણિત. સુંદરમ પટ પીતમાન હું તડિત રુચિ સુચિ નૌમિ ચનક સુતાવરમ પટ પીતમાન હું. પરમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરન ભવ ભય દારુણમ શિર મુકુટ કુંડલતિ. ક્ષણમ આજાનુ ભુજ શર ચાપ ધર, સંગ્રામ જીત ખર દૂષણમ આજાનુ ભુજ શર ચાપ ધર, સંગ્રામ શરણમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, નમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ. કંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય નંદ દશરથ નંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ. અને સમાજે તરછોડેલા એટલે શિકાર અને હિંસા તરફ વળી ગયેલો એ સમુદાય ચોવીસે કલાક ગંગાને કિનારે રહેવા છતાંય લોકો જેને અપવિત્ર કહી એની પાવનતા ઉપર વિશ્વાસ નહોતા કરતા, એવો એક પછાત વર્ગ જે રહેતો હતો ભીલોનો નિષાદોનો, એનો એક મુખી ગુહ, એણે જાણ્યું કે રામ આવ્યા છે. રામજીની સાથે આ ભીલોને કંઈ પરિચય તો નથી, પણ ખબર નહીં અહલ્યાનું પ્રકરણ એટલું બધું વ્યાપી ગયેલું કે અહલ્યાની વાત શૃંગવેરપુર સુધી પહોંચી ગયેલી કે એક ઋષિ પત્નીએ આટલું મોટું પાપ કર્યું તો રામે એનો પણ ઉદ્ધાર કર્યો તો શું અમારો ઉદ્ધાર નહીં કરે. પથ્થર જો ચેતન બનતું હોય તો અમે તો ચેતન તો છીએ જ, અમારામાં કઈ ક્રાંતિ નહીં થાય. અને એ રામ જો આજ ગંગાને કિનારે આવ્યા હોય તો ગુહના મનમાં એક આશા જન્મી
કે પ્રભુના દર્શને જાઉં, એ મને ભેટે તો નહીં, મારી સાથે વાતચીત પણ નહીં કરે, પણ હું વંદન કરતો હોઉં, મારી સામે એક દ્રષ્ટિ કરે તોય મારો ઉદ્ધાર થઈ જશે. આવો એક ભાવ લઈ નિષાદપતિ ગુહ પોતાના માણસોની સાથે રામ દર્શને ગંગાને કિનારે આવ્યો. રામલખન વૈદેહી સુમંતજી ઊભા છે દૂર રેતીમાં, જે કંઈ ફળફૂલ કશુંક લાવ્યો તો એ મૂકી અને ગુહરાજ પરમાત્માને પ્રણામ કરે છે. અને એ પ્રણામ કરતી વખતે ગુહની આંખમાં જે ભાવ, એના મનનો, મનની જે લાગણીઓ, આ બધું અંતર્યામી રામ જોઈ ગયા. અને ગંગાને કિનારે એક જબરદસ્ત ક્રાંતિ ઘટી. યુગોથી જેને કોઈ બોલાવતું નહોતું એની સામે રામ સ્વયં દોડ્યા. ગુહરાજની કલ્પના બહાર ઘટના બની ગઈ. ગુહ વંદન કરતો હતો, ભગવાન રામજીએ દોડી ગુહના હાથને પકડી ઊંચો કરી, અને જ્યારે નિષાદપતિ ગુહને હૃદયે લગાડ્યો ત્યારે ગુહની સ્થિતિ ગુહ જ સમજી શક્યો. કલ્પના બહાર બન્યું. ભગવાન રામે ગુહને હૃદયે લગાડ્યો. સંતો તો કહે છે ને, સાચા અર્થમાં રામજીએ રામરાજ્યનું ઉદ્ઘાટન કર્યું. રામરાજ્ય આ રીતે જ થાય. નિષાદને હૃદયે લગાડી ભગવાને રામરાજ્ય શરૂ કર્યું. પહેલું પગથિયું રામરાજ્યનું રામ અહીં ચડી ગયા. 14 વર્ષમાં અમારે સંતો કહે રામજી રામરાજ્યના 14 પગથિયા ચડે છે, અને પછી રાજ્યાભિષેક થયો છે એમાંનું પ્રથમ સોપાન અહીંથી શરૂ થયું. કોઈ નહોતું બોલાવતું એને ભગવાન રામે જ્યારે હૃદયે લગાડ્યો છે ત્યારે એની સ્થિતિ કેવી હશે? ધન્ય બની ગયો આ માણસ. ભગવાનના બાહુપાશમાંથી નીચે પડી આંખમાંથી અશ્રુ પડવા લાગ્યા. મહારાજ મને તારી દીધો આપે, આજે મારી ધરતી ધન્ય બની ગઈ. કુશળતા પૂછી છે. જાનકીજીને, લખનજીને, સુમંતજીને વંદન કર્યા. એક હિંમત પેદા થઈ ગઈ કે પ્રભુએ મને અપનાવ્યો. અને તેથી રામજીને વિનંતી કરીને કહ્યું, મહારાજ હવે જ્યારે આટલી કૃપા કરીને મને હૃદયે લગાડ્યો છે ત્યારે એક કૃપા વધારે કરો, મારા નગરમાં પધરામણી કરો, મારા નગરને ધન્ય. હવે ઝૂંપડાનું ગામ, એને ગુહરાજ કહે મારા નગરમાં પધારો. લક્ષ્મણજીને સહેજ હસવું આવી ગયું કે કમાલ છે, ભગવાને આને હૃદયે લગાડ્યો તે આ પોતાની જાતને એટલી મોટી માનવા માંડ્યો કે ઝૂંપડાનું ગામ છે એને નગર કહેવા માંડ્યો. ગુહ સમજી ગયો. એમણે લક્ષ્મણના હાસ્યને પકડી પાડ્યું. એમણે રામજીને કહ્યું કે મહારાજ મેં મારા ઝૂંપડાના ગામને નગર કહ્યું એટલે લખનજીને હસવું આવ્યું, પણ મેં સમજીને નગર કહ્યું, કારણ કે મહારાજ જ્યાં આપ પધારો ત્યાં જ નગર હોય છે, જ્યાંથી આપ નીકળી જાઓ એ તો ઝૂંપડા થઈ જાય. અવધ તહ જહ રામ નિવાસ. અયોધ્યા ત્યાં છે જ્યાં રામ હોય છે, દિવસ ત્યાં હોય છે જ્યાં સૂર્ય હોય છે. આજ મારું ગામડું નગર બની ગયું છે, હું ધન્ય બની ગયો. ભગવાને કહ્યું, ગુહ હું તારા પ્રેમની વાત સમજું છું, પણ મારા પિતાનો આદેશ જુદો છે. મોહી દિનહ પિતુ આયસુ આના બર્ષ 4-10 બિપિન બસી મુનિ વ્રત ભેષ આહાર ગ્રામ બાસ નહીં ઉચિત સુની અને ગુહહી ભયવું દુઃખ ભાર. 14 વર્ષ વનમાં રહેવું, મુનિના વલકલો ધારણ કરવાના, ફળફૂલ આરોગવાના અને મુનિના વ્રતો પાળીને મારે 14 વર્ષ વનમાં રહેવાનું, હું કોઈના ગામમાં આવી શકું નહીં. આ શબ્દોથી ગુહને થોડું દુઃખ થયું. પ્રભુને કહ્યું કે મહારાજ ખેર, આપનું વ્રત તૂટે એવું મારે કશું કરવું નથી. એક વિનંતી છે કે આપ એક રાત્રિ મુકામ ગંગાને કિનારે કરો. હું શિશંપના વૃક્ષની નીચે કુટિયા બાંધી આપું, દર્ભની પથારી કરી આપું, એક રાત આપ અહીં રોકાવ. રાજાને ભગવાને કહ્યું કે ભાઈ આપણે મળી લીધા, તું મારો મિત્ર બન્યો, આપણો સંબંધ જોડાયો, હવે મને વિદાય આપ, જેથી કરીને અયોધ્યાના લોકો મારી પાછળ આવે તો મને પકડી ન શકે, નહીંતર મારો આગળની યાત્રા અવરોધાશે. બોલે, ના મહારાજ, એક રાત રોકાવો. અતિ આગ્રહ કર્યો છે. ભગવાને કારણ પૂછ્યું, રાત્રિ રોકાવાનું કારણ? બોલે, પ્રભુ એક સ્વાર્થ છે. શું? મહારાજ, મારા ગામના ગરીબ માણસો મજૂરી કરવા માટે સવારથી ગામની બહાર નીકળી જાય છે. અમને આવી ખબર તો નહોતી કે આપ પધારવાના છો, અને આપ પધાર્યા પછી તમે અમને આવી રીતે અપનાવશો એ તો અમારી કલ્પના બહાર હતું. મને પહેલેથી ખબર હોત ના મહારાજ,
તો હું ગામમાં ઢોલ પીટીને જાહેરાત કરત કે આજે કોઈ મજૂરી કરવા જશો નહીં, આજ ઈશ્વર પધારે છે. સાધનહીન લોકો અમે, કોઈ સાધનાનો પથ જાણતા નથી કે સાધના કરીને તમને મેળવી શકીએ. આજ અચાનક અવસર મળ્યો છે, મને દર્શન આપીને તમે જતા રહો અને મારી ગરીબ પ્રજા દર્શન વગરની રહી જાય તો પ્રભુ એને ક્યારે દર્શન થશે? મને એકને પ્રભુ દર્શન થાય એમ નહીં, મારા આખા સમાજનું ઉત્થાન થાય. હા, ધન્ય છે ભીલને પગે લાગવું જોઈએ. એ માણસ કહે મને રામ દર્શન થાય ને મારો ગરીબ સમાજ રહી જાય એમ નહીં, આજ રાત્રિ રોકાવ, સાંજે આવેલો એ મારો મજૂર વર્ગ તમને પગે લાગે, પ્રભુ એ બધા ધન્ય બને. આ મારી ઈચ્છા. સાચો સજ્જન એ છે જે આજુબાજુના પાંચ જણાને સજ્જન બનાવે, એ સાચો સજ્જન. આજે નહીતર સજ્જન પોતાની જાતને સજ્જન માનતા લોકો એમ જ માને કે સમાજ બહુ બગડી ગયો છે, સમાજમાં આમ થઈ રહ્યું છે, બધું બરાબર. પણ આપણામાં ખરેખર સજ્જનતા છે તો બે જણને તો બેઠા કરો, અને એક એક માણસ જો બે જણને બેઠા કરે તો પણ રામરાજ્યની એક પ્રક્રિયા શરૂ થઈ જાય. કેવળ જો ટીકા જ કર્યા કરીશું કે આમ થઈ ગયું છે, ફલાણું થઈ ગયું. એક માણસ મળેલા, મને કહ્યું કે જગત બહુ બગડી ગયું છે, હવે આને સુધારવા માટે શું કરવું? મારી સાથે એક ભાઈએ ચર્ચા કરી, કેટલું જગત બગડી ગયું છે, હવે આમાં સુધારવા માટે શું કરવું? કીધું આમાં બીજું કંઈ ન થઈ શકે, આપણે સુધારી ન શકીએ, આપણે સુધરવાનું શરૂ કરી દઈએ. એક એક વ્યક્તિ પોતાનું જીવન સુધારે, એની આજુબાજુના બે બેને તૈયાર કરે, આમ ક્રાંતિ થશે. ગુહની વિચારધારા બહુ સરસ છે. મારા આખા ગામને આપના દર્શન થાય. ભગવાને એના પ્રેમની વાત સ્વીકારી લીધી. દર્ભની પથારી તૈયાર થઈ, કુટિયા બાંધી, ફળફૂલ ભેગા થયા. સાંજ પડી, ગરીબ ભીલો મજૂરી કરવા ગયા હતા, કોઈ લાકડાનો ભારો, કોઈ કંઈ, કોઈ કંઈ લઈને આવ્યા. ગુહરાજ ઊભો હતો, બૂમો પાડે છે, દોડો, આપણો ઈશ્વર આવ્યો છે. ગંગા આપણને પવિત્ર ન કરી શકી, પણ આજ ગંગાને પાવન કરનારો પોતે અહીંયા પધાર્યો છે, માટે દોડો. ભીલોના ટોળા, તુલસીદાસજીના સંતો તો એમ કહે કે ભીલોને તો કઈ ખબર નહોતી કે કોઈ મહાપુરુષને મળવા જવું ત્યારે શું લઈ જવાય. એવું તો કઈ એ લોકોને સાધન તો બિલકુલ એ લોકોને કઈ ખબર નહોતી. કોઈ પાસે પુષ્પ હશે, કોઈ પાસે કઈ ફળ હશે, કોઈ પાસે કઈ હતું, કોઈ પાસે લાકડા, પણ જેની પાસે જે હતું એ રામના પગમાં મૂકીને પગેલા, લાકડા હતા એને લાકડા મૂકી દીધા પ્રભુ કે ચરણો મેં. ભગવાન જોઈ રહ્યા, લખનેના પ્રેમનું દર્શન કરે, ધન્ય. અને વસ્તુ કઈ પદાર્થની તો કિંમત જ નથી ને, પદાર્થ અર્પણ કરો છો ત્યારે તમારે એ પદાર્થની પાછળ ધક્કો કઈ વસ્તુ મારે છે એ જ મહત્વનું. અને પ્રભુ તો રામહી કેવલ પ્રેમ પિયારા. લાકડા મૂક્યા, કોઈએ ફૂલ મૂક્યા, કોઈએ કઈ મૂક્યું, અર્પણ થવા. મારો હમણાંનો અનુભવ છે, હું થરા ગામમાં કથા કહેતો તો પોથી યાત્રા નીકળી તો કોઈ પોથીજી ઉપર ફૂલ, કોઈ ચોખા, કોઈ કંઈ નાખતું હતું, ગીરદી ઘણી હતી. મેં આમ જોયું બરાબર પોથી યાત્રામાં તો એક માજી 60-70 વર્ષની ઉંમરના હશે, બિલકુલ એકદમ કંગાળ અવસ્થા. એ એટલા બધા ભાવાવેશમાં આવી ગયા, મારી દ્રષ્ટિ બરાબર એમના ઉપર. તો કોઈ ફૂલ નાખે, કોઈ ચોખા નાખે, પોથીજીને વધાવે, એટલી બધી આવેશમાં આવી ગઈ એ માં. એને એમ થયું કે મારા હાથમાં કાંઈ નથી, હું શું નાખું. એણે બે હાથે ધૂળ લઈને નાખી, એટલી આવેશ મેં આ ગયું. ઓર સબસે જ્યાદા અચ્છા, એની વધારે મને એમ લાગે પ્રભુ પાસે પહેલી પહોંચી હશે, ક્યોંકિ ઉસકો પતા હી નહીં રહા કે મેં ક્યાં ડાલ રહી. નહીતર અમુક વસ્તુ ધરનારને તો મગજમાં ખ્યાલ હોય છે કે આ ફલાણી વસ્તુ અમે ધરીએ છીએ, આ ફલાણું આપીએ છીએ. ઘણા માણસો તો ભેટ ધરે ને, એ ભેટ સામે આપણે બરાબર ન જોઈએ ત્યાં સુધી હટે નહીં. આ 51 રૂપિયા છે બાપુને બરાબર ખ્યાલ આવવો જોઈએ કે આ 51 જ છે, ત્યાં સુધી આમ દૂર ન જાય. અને તો ખબર ન પડે તો એનું એમ ન જાય, એને એવી બીક લાગે, એને ખ્યાલ ન રહે. હા, મહારાજને ખબર પડવી જોઈએ કે અમે 51 ધર્યા છે, એ ઠીક છે. હા, જ્યારે ભાવ ખ્યાલ ન રહે હું ક્યાં છું. હા, તુલસીદાસજી વર્ણન કરે છે કેટલી સરસ સ્થિતિ. અમુક ક્ષણ માટે એવી સ્થિતિ કાયમ થઈ જાય તો પરમહંસ. બસ ધૂળ ફેંકનારને એક ક્ષણ માટે જે સ્થિતિ આવી હશે કે ફૂલમાં ધૂળમાં એને ખ્યાલ ન રહ્યો, એવી સ્થિતિ જેની કાયમ થઈ ગઈ, સિદ્ધિ પરમહંસ કક્ષા છે. આપણે ત્યાં જે હંસની કક્ષા એટલે એને ખબર પડે છે આ ગુણ છે, આ દોષ છે, આ દૂધ છે, આ પાણી છે. હંસ ચાંચ મારે તો એને ખબર પડે આ પાણી છે, આ દૂધ છે. જ્યાં સુધી આ ખ્યાલ છે ત્યાં સુધી હંસ સ્થિતિ છે. પણ જ્યારે દૂધ અને પાણી બંને દેખાતું બંધ થઈ જાય પછી પરમહંસ.
ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદાન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ. હર દ્વંદ જબ મિટ જાતે હૈ ઓર સાધક જબ નિર્દ્વંદ હો જાતા હૈ. કહેવાનો અર્થ, વસ્તુ આપણે અર્પણ કરીએ એની પાછળ કઈ વસ્તુ ધક્કો મારે છે એનું વધારે મહત્વ છે. જેના હાથમાં જે હતું એ પ્રભુને ધરીને પગે લાગે. ભગવાન બધાને કુશળ અંતર પૂછે છે, પરમાત્મા બધાને પોતાના કરે છે. આજ શ્રંગવેરપુરમાં વૈકુંઠ ઉતર્યું છે, લોકો ધન્ય બની ગયા છે. રાત્રિએ સચિવ સાથે લખનજીની સાથે પ્રભુએ ફલાહાર કર્યો, થોડી ચર્ચા થઈ. ભગવાન રામજી શયન કરવા માટે દર્ભ આસન ઉપર લંબાવે, સુમંત રથને સાચવીને બેઠા છે. ગુહરાજાએ પોતાના ગામના લોકોને સૂચના આપી કે દરેક વ્યક્તિ હાથમાં શસ્ત્ર લઈ અને રામજી શયન કરે ત્યારે એની નિદ્રામાં, આ તો જંગલ છે, કોઈ હિંસક પ્રાણી આવીને રાત્રિમાં કંઈક વિક્ષેપ ન કરી નાખે, એટલા માટે તમે લોકો બધા હાથમાં હથિયાર લઈ રામજીની ચારે બાજુ વર્તુળાકાર ઊભા રહો આખી રાત. આખા ગામને જાગવાની સૂચના આપી ગુહે. પહેલી વાર ગુહના નિવેદન ઉપર ગામ લોકોને આશ્ચર્ય થયું, કારણ કે ગુહે કારણ એ બતાવ્યું હતું કોઈ હિંસક પ્રાણી આવીને વિક્ષેપ ન કરે. કારણ કે પેલા ભીલોને ખબર હતી કે આપણા ગામમાં કોઈ હિંસક આવતું નથી, કારણ કે આપણે હિંસક કરતા પણ હિંસક છીએ, આપણાથી હિંસકો ડરે છે, હિંસક જીવ આપણી પાસે આવી શકતા નથી. આજે ગુહરજી આવું કેમ કહે? પણ ગુહની એક દ્રષ્ટિ હતી, એને ખબર પડેલી તમસા નદીના કિનારાની, કે તમસાને કિનારે રામજી સૂતા એ વખતે અયોધ્યાની જનતા સૂઈ ગઈ તો રામ છટકી ગયા, ક્યાંક મારા ગરીબ માણસો પાછા સૂઈ જાય તો રામ અહીંથી જતા રહે. કોઈ પણ બાને મારા લોકો જાગરણ કરે, કોઈ પણ રીતે આ લોકો જાગૃત રહે, એ એક દ્રષ્ટિ હતી. તુલસીજી કહે આખું ગામ હાથમાં હથિયાર લઈને જાગે, મહિલાઓ પોતાની ભાષામાં ગીતો ગાય એને એ રીતે જાગરણ કરે, આમ શ્રંગવેરપુર જાગે છે. ભગવાન રામ જાનકી શયન કરે, લખનજી હાથમાં હથિયારો લઈ બીજી રાત્રિનું જાગરણ આજ લખનજીનું. અને ગુહરાજ લક્ષ્મણજીની પાસે આવ્યો, કેટલો કઠોર હૃદયનો માણસ હશે ગુહ. પણ એમણે જે આમ દ્રષ્ટિ કરી સીતારામજીને દર્ભની પથારી ઉપર સૂતેલા જોઈ ગુહની આંખમાં આંસુ આવી ગયા. એટલું જ નહીં, એ માણસ વ્યથાને દબાવી ન શક્યો. તુલસીજી કહે એમણે લક્ષ્મણજીને એમ કહ્યું કે મહારાજ માફ કરજો, આવા કર્કશ શબ્દો બોલું છું, પણ આજ મારું અંતર મને બોલાવે છે. કઈ કઈ નંદિની મંદ મતી કઠિન કુટિલ પન કિન, જેહી રઘુનંદન જાનકી સુખ અવસર દુઃખ દિન. મહારાજ અમે લખનજી અમે ભીલ છીએ, પણ એક વસ્તુ ચોક્કસ કહીએ, અમારામાં લાગણી અને મમતા તો છે, અમે અમારા સંતાનોને આવા દુઃખ તો ન આપીએ. કઈ કઈ માયા આ શું કર્યું? સીતારામજીને જ્યારે સુખનો સમય હતો ત્યારે એને દુખી કર્યા, આજ દર્ભની પથારી ઉપર. તુલસીજી વર્ણન કરે છે. લક્ષ્મણજી જવાબ બહુ સરસ આપે, ગુ તારી વાત સાચી છે, દુઃખ તો મને પણ થાય છે, પણ ગુ એક પ્રશ્ન તને પૂછું. શું? રામજી અત્યારે દર્ભની પથારી ઉપર સૂતા છે, રામજી અયોધ્યાના રાજભવનના શયનખંડમાં સૂતા હોય એ તે ક્યારેય જોયેલું છે? અરે બોલે મહારાજ, અમારે તો સરયુના કિનારે ન અવાય, આટલા બધા અમે પછાત લોકો, એમાંય નગરમાં ને નગરમાં પાછા શયનખંડમાં, એ તો અમારી પેઢીઓ જતી રહી, અમને કદી પ્રવેશ મળે? તો બોલે હું તો ચરણ સેવાનો અધિકારી છું, રોજ રામજીના ચરણની સેવા હું કરું, એટલે મને તો ખબર હશે ને કે પ્રભુનો શયનખંડ કેવો. બોલે હા, તો ગુહ આજ બે દિવસથી હું વિચાર કરું છું કે મણિઓનો પ્રકાશ છે અમારી અયોધ્યાના શયનખંડમાં, દીવા નથી પ્રગટાવવા પડતા, મણિઓનો પ્રકાશ હોય છે. રત્ન જડિત એ શૈયા ઉપર ભગવાન રામજી શયન કરે અને હું એના ચરણ ચાપતો હું ગુહ,
ત્યારે એ અયોધ્યાના સમૃદ્ધિથી ભરેલા શયનખંડમાં રામજી જે ભાવથી અને જેટલા સ્વસ્થથી સ્વસ્થતાથી સૂતા હોય એવી જ સ્વસ્થતા આ દર્ભની પથારી ઉપર છે. આમાં કાંઈ ફેર પડ્યો નથી. હું એ જ વિચાર કરું, સ્થાન ફરી ગયું, સ્થિતિ ફરી ગઈ, પદાર્થો ફરી ગયા, સુવિધાઓ ફરી ગઈ, છતાં પ્રભુના આનંદમાં કોઈ ફેર નથી પડ્યો. બિલકુલ એમ જ છે. એટલે ગુહ મારે એ કહેવું છે કે ભગવાન સૂતા છે તોય આનંદમાં, અને તું ને હું જાગીએ છીએ તોય રડતા દેખાઈએ છીએ. હા, બ્રહ્મ સૂતો હોય, સંત સૂતો હોય તો પણ નિદ્રા સમાધિ સ્થિતિ, અને જીવ જાગતો હોય તોય બૂમો પાડતો હોય. જીવ અને શિવનો જાણે તફાવત કરી રહ્યા છે લખનજી. અને ગુહ એક બીજી વાત કહું, આજે તે કઈ કઈ માને દોષ આપ્યો એ આપ્યો, હવે પછી કઈ કઈ માને દોષ ના આપીશ લક્ષ્મણજી, નહીતર કેટલા ઉગ્ર માણસ, બહુ સરસ બોધ આપે છે. ગુહરાજ કોઈને દોષ ન અપાય. ગીતાવલીમાં તો વર્ણન છે, 14 વર્ષ જયારે વનવાસ પૂરા થયા અને લક્ષ્મણજી પાછા આવ્યા ત્યારે રામજી કઈ કઈ માને મળ્યા, બધા મળ્યા, પણ લક્ષ્મણજી પછી ખાસ મળવા ગયા કઈ કઈ માને. અને લક્ષ્મણજી નહીતર આમ ઉગ્ર લાગે, કઈ કઈ ને કદાચ એના કઈ કઈ તરફ એને કુભાવ રહી ગયો છે એવું લાગે, પણ તુલસી સાહિત્ય કહે નહીં, લક્ષ્મણજી એ કઈ કઈ માને 12 મળે છે એવું લખ્યું છે. અને કઈ કઈ માને એમ કહે કે માં બધા તો ઠીક, પણ હું તારા ઋણમાંથી મુક્ત નહીં થાઉં. કેમ માં? તે વનવાસ ન આપ્યો હોત ને તો મને એકલાને આટલી સેવાનો અધિકાર ક્યાંથી મળે? 14 વર્ષ સુધી એકલાએ મેં સેવા કરી અને આ અવસર આપનારી મને તું છે. તારા વગર મને આટલો અવસર 12 એટલા માટે લક્ષ્મણજી કઈ કઈ માને મળ્યા છે. એ આજ ગુહને કહે કોઈને દોષ આપીશ ને, બહુ સરસ અમુક સૂત્રો અહીંયા આવ્યા છે આપણા માટે ઉપયોગી. ગુહ સાંભળે છે લક્ષ્મણે કહ્યું, જગતમાં કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું. તો પછી જગતમાં સુખ દુઃખ તો દેખાય છે, અનુભવાય છે. લક્ષ્મણજી કહે છે જે કંઈ અનુભવાય છે, જે કંઈ ભોગવાય છે, કે નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, જો પહેલે દિયા વો મિલતા હૈ, જે કર્યું છે એ લણાય છે. કેટલી સર સુખ દુઃખ ની વાત જો આટલી સમજાઈ જાય ને તો માણસ બીજા ઉપર આક્ષેપ કરતો બંધ થઈ જાય. એનું નામ જ ભ્રાંતિ છે, એનું નામ જ વહેમ છે કે મારા તમારા સુખ દુઃખ નો આક્ષેપ આપણે બીજા ઉપર કરીએ છીએ. ફલાણે જગતમાં મને મારા સિવાય કોઈ સુખી ન કરી શકે, મને મારા સિવાય કોઈ દુઃખી ન કરી શકે, એમ સંતોનું ચિંતન છે. સુખ અને દુઃખ એ નીચ કર્મનું ફળ છે. આ વસ્તુ જ્યારે આપણે આરોપ કરીએ છીએ ભ્રાંતિને, આ વસ્તુ સંતોને સમજાઈ ગઈ, મહાપુરુષોને સમજાઈ ગઈ એટલે લોકો એ પથ્થર માર્યા તો એ લોકો હસ્યા, કારણ કે એને ખબર છે કે અમે એનો શું દોષ, એમાં એનો શું વાંક, એ તો નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. અને ગુહ જગતમાં સ્વર્ગ નરક આ જે કઈ દેખાય છે સંસાર આખાના પદાર્થો એ બધું ગુહ મોહનું મૂળ છે, પરમાર્થ નથી. આ બધું મોહનું મૂળ છે, એક સ્વપ્ન સૃષ્ટિ છે. લક્ષ્મણજી કહે માણસને સ્વપ્ન આવે ને ભિખારી સમ્રાટ બની જાય, પણ એ ગુહ જાગ્યા પછી એ ભિખારીના જીવનમાં સમ્રાટનું સુખ નથી હોતું, એ પાછો ભિખારી જ હોય છે. સમ્રાટને સ્વપ્ન આવે ને ભિખારી બને તો જાગ્યા પછી એને કઈ ગલી ગલીમાં ભટકવું નથી પડતું, એ મહેલમાં જ હોય છે. સ્વપ્ન હોય ત્યાં સુધી આવું દેખાય, સ્વપ્ન પૂરું થયા પછી ભ્રાંતિનો અંત આવે. તો હે ગુહ, રાત્રિનું સ્વપ્ન બહુ ટૂંકું છે અને આ સંસારની રાત્રિનું સ્વપ્ન ઘણું લાંબુ છે. કોઈનું 50 વર્ષનું, કોઈનું 70 વર્ષનું, કોઈનું 100 વર્ષનું. અને મોહ નિશા સબ સોવ નિહારા, મોહની રાત્રિમાં બધા સૂતા છે. કોઈ સુખનું, કોઈ દુઃખનું, કોઈ ઝૂંપડાનું, કોઈ મોટા મહેલનું, કોઈ સંયોગનું, કોઈ વિયોગનું, કોઈ હર્ષનું, કોઈ શોકનું, અનેક પ્રકારના સ્વપ્ન જુએ છે. અને સ્વપ્નમાંથી જાગીએ ત્યારે જ એનો અંત આવે છે. સ્વપ્નનું દુઃખ દુઃખ નથી, સ્વપ્નનું સુખ વાસ્તવમાં સુખ નથી. એમાં આ જગતના સુખ દુઃખ પણ એવા જ છે. ગુહ પણ એ ખબર ત્યારે પડે જ્યારે આપણે જાગીએ. વાત એ સાચી, સ્વપ્નમાં હોઈએ અને આપણી પાછળ સિંહ દોડતો હોય તો આપણે ભાગ્યા હોઈએ, બૂમો પાડતા હોઈએ, પણ જાગ્યા પછી એમ કહી શકીએ કે મારું દોડવાનું ખોટું હતું, આ તો સ્વપ્નનો સિંહ હતો. પણ એ ક્યારે કહી શકાય? જાગીએ ત્યારે. એમ સંસારના સુખ દુઃખ ખોટા છે ત્યારે જ કહી શકાય જ્યારે વાસ્તવમાં આપણે જાગીએ. સંતોની દ્રષ્ટિએ હજી આપણે જાગ્યા નથી. આમ તો રોજ આપણે જાગીને 18 કલાક કામ કરતા હોઈએ છીએ, જાગૃત રહેતા હોઈએ છીએ.
પણ છતાં સંતો કહે સાચા અર્થમાં આપણે જાગ્યા નથી. જીવ જાગ્યો ક્યારે કહેવાય? જાનિય તબહી જીવ જગ જાગા, જાનિય તબહી જીવ જગ જાગા, જબ સબ વિષય બિલા સબિરાગા, જબ સબ વિષય બિલા સબિરા. બહુ સરસ સૂત્ર છે આ. આપણે ખરેખર જાગ્યા કે કેમ એ કોઈને પૂછવાની જરૂર નહીં, આપણને જ ખબર પડી જાય કે હું જાગ્યો કેમ. આવી ઘટના બનવા મળે આપણા જીવનમાં તો સમજવાનું આપણે જાગ્યા, એમાં કોઈને પૂછવાની જરૂર નહીં. તુલસી બહુ સરસ નિર્ણયો આપે છે. જીવ ત્યારે જાગ્યો ગણાય જ્યારે આપણને એની મેળાએ સંસારના વિષયો અને વિલાસમાંથી વૈરાગ્ય આવવા માંડે. હા, સહજ પ્રયાસ કર્યો તો મુશ્કેલી, તો એમાં અહંકાર ચાલુ રહેશે કે મેં આટલું કર્યું, મેં ફલાણું કર્યું, પણ એની મેળાએ સહજ છૂટવા માંડે. વિષયોમાં વૈરાગ્ય સહજ આવવા લાગે, બધું સરખું દેખાવા લાગે, ખોટું દેખાવા લાગે, ત્યારે સમજવાનું હવે મારી જાગૃતિ થઈ. આપે સાંભળ્યું છે કબીરના દીકરાનું નામ કમાલ છે. એક તો કબીરનો દીકરો જ કમાલ હોય શકે એવું લાગે. નામ પણ બહુ બુદ્ધિપૂર્વક ગોત્યું છે કબીર. બીજાનો દીકરો કમાલ ન હોય, કબીર જેવા ક્રાંતિકારી પુરુષનો જ દીકરો કમાલ. એના જીવનમાં ઘટના છે, કાશીમાં કબીર અયાચક હતા. એ કોઈનું કંઈ લેતા નહોતા, બને સંત રહે વૈસે તો, પણ જિંદગીભર એ માણસે કાપડ ભણ્યું છે. કેટલો પહોંચેલો ફકીર, છતાં આખો દિવસ કાપડ વણે, સાંજે કાશીની બજારમાં કાપડ વેચે ને એમાંથી નિર્વાહ કરે. કોઈ લોકો કબીરના પગે લાગવા આવે તો કંઈ ભેટ ધર, કબીર ના પાડે, આપનો પ્રેમ બરાબર છે, પણ હું તો ગ્રહસ્થ છું, અયાચક છું, કાપડ વણીને ગુજરાન કરી લઉં છું, એટલે મને કંઈ ભેટ ન ધરો. એટલે ઘણી વખત ઘણા લોકો નારાજ પણ થતા હશે કે ભાઈ અમે આટલું પ્રેમથી લાવ્યા અને બાપજીએ સ્વીકાર્યું નહીં, એવું થતું હશે. પણ બને એવું ભેટ ધરે, કબીર વિવેકથી ના પાડે, કબીરની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય, એટલે લોકો લઈને બહાર જાય. એ બહાર નીકળે એટલે કમાલ બેઠો. કમાલ કહે કેમ થયું બાપુજી, કાંઈ લીધું કે નહીં, અહીંયા મૂકી દો. કબીર ના પાડે, કમાલ સ્વીકારી લે, આવું થતું હતું. પછી પરિણામે લોકોમાં વાત વ્યાપી ગઈ કે આ તો બાપ દીકરો મળી ગયા લાગે. એક જણાએ ના પાડવાનું નાટક કરવું, ત્યાગનું નાટક કરવું અને છોકરો લઈ લે, એટલે વસ્તુ તો એ નહીં એ થઈ, આમ ત્યાગનો ત્યાગ અને છોકરો લઈ લે, યુક્તિ લાગે છે બાપ દીકરા. તો નિરાશ થઈને નીકળે એટલે કમાલ બોલાવે, નહીં લીધું મહારાજ શ્રી, બોલે ના ના પાડે, બોલે કંઈ નહીં, તમારું દિલ દુભાવ્યું હતું મારી પાસે મૂકી દો, એટલે ભેટ ત્યાં મૂકી દે, કમાલ લઈ લે. કાશીમાં વાત વ્યાપી ગઈ, આ તો બધું નાટક છે. અને કબીરના અતિ અંગત જે હશે માણસો, એણે એક દિવસ કબીરને કહ્યું કે બાબા તમને ખબર નથી બધું આવું થાય, શું તમે ના પાડો, અયાચક છો એમ કહો, અને તમારો છોકરો બધું લઈ લે, લોકો ટીકા કરે છે કે આ બાપ દીકરો મળેલા. કબીરે જવાબ બહુ સરસ આવ્યો કે ભાઈ મેં તો એને શીખવું નથી કે તારે લેવું, અમારે કોઈ આવી ચર્ચા થઈ નથી, એણે મને ક્યારેય કંઈ કીધું નથી, અને છતાં એની મેળા એ લેતો હોય તો એમાં હું કંઈ કહી શકું નહીં, કારણ કે એની મેળાએ એણે લેવાનું શરૂ કર્યું છે. એ ત્યાગ છે પણ એની મેળાએ, એ મારા કહેવાથી કંઈ નહીં થાય, મારા કહેવાથી એને શરૂઆત નથી કરી, એમ મારા કહેવાથી એ ત્યાગશે નહીં, એની મેળા એ છૂટી જશે, હું એને કહું નહીં. પણ બોલે તમારી ટીકા થાય ટીકા થાય, ભલે ન થાય, હું આમાં ક્યાં વચ્ચે છું જ, મને લાગું જ ટીકા કરે ભલે ન કરે, લોકોને તો ટીકા જ કરવાની આદત છે, એ તો કરવાના, એથી મને શું લેવા દેવા, મને કશી અસર થતી નથી. બોલે નહીં પણ તોય તે બીજા લોકોને અસર થાય છે, આમાં ધાર્મિક ભાવના ઘટે છે, પછી એમ લાગે કે બધા આવું જ કરતા હશે, એની મેળા એ જો છૂટી જાય તો છૂટે, બાકી નહીં પણ છતાં કંઈક કરો. તો બોલે એક થાય, એક કામ હું કરી શકું, હું કમાલને મારાથી જુદો કરી દઉં, હું સાથે રાખું તો લોકોને એમ થાય ને કે આ લોકો સમજેલા, જુદો કરી દઉં તો એ જુદી ઝૂંપડી બાંધે. કમાલને બોલાવીને કબીરે કીધું તારે મારી સાથે નહીં રહેવા, જુદો. કમાલ કહે ભલે જુદો રહું, કમાલે જુદી ઝૂંપડી બાંધી, ઇતિહાસ ગંગાને કિનારે દૂર રહે. બાપ દીકરો જુદા પડ્યા એ પણ એક તમાશો થયો, એટલે લોકો અહીંયા આવે પાછા ત્યાં પણ જાય, કમાલ પાસે જતા. એક દિવસ કાશીનો રાજા કબીરના દર્શને આવ્યો છે, એને કાને પણ આ વાત મળેલી કબીર ના પાડે છે, છોકરો લઈ લે છે, આવું બધું કંઈક છે, એટલે આવેલો બે ત્રણ હીરા લેતો આવેલો, એક એલીમાં બાંધીને કબીરને ધર્યા. કબીરે બેસાડ્યા, એટલે મહારાજ આપ તો મહાપુરુષ છો, ધર્મની મર્યાદા જાણો છો, એટલે
એમને મવાઈ નહીં એટલે આપ આવ્યા છો અને ભેટ ધરી છે, બરાબર. પણ હું તો લેતો નથી, હું આને શું કરીશ, મને બોજ થશે, મને સુવા નહીં દે આ હીરા, આપ લઈ લો. મેં ત્રણ વખત આગ્રહ કર્યો, કબીરે સમજાવીને હીરા પાછા આપ્યા, સમ્રાટે લઈ લીધા. પ્રધાને કીધું કોઈ વાંધો નહીં, કમાલ છે એ લઈ લેશે, કે આ ના પડે છે એ લઈ લે. ત્યાં પણ ટીકા પહોંચી ગયેલી રાજભવન. ચાલો કમાલ પાસે, કમાલ પાસે ગયા, કમાલ બેઠા હતા. કમાલ ને હીરા હતા, કીધું તમારા પિતાજીએ નથી લીધા તમે, કે આ રાખી દો કાંઈ વાંધો નહીં. કમાલ લઈ લીધા, પણ અડ્યો નહીં કમાલ. રાજવીએ કીધું આ હીરા છે, તમે આને સંભાળો નહીં, તમે એમ કરો ને એને એને જેમ બાંધ્યા છે એમાં ઝૂંપડીમાં રાખી દો, આમાં ભરાવી દો કોઈ ઘાસમાં, ભરાવી દીધા એક બાજુ રાખી દો. સમ્રાટ કહે કમાલ છે, હીરા જેવી વસ્તુ ને એ માણસે એમ કહ્યું કઈ રાખી દો, એને કઈ પરવા જેવું. પેલા પ્રધાને કીધું એ તો દેખાવમાં એવું હોય, તમે આપણે નીકળશું ને પછી આમ વ્યવસ્થિત ગણીને મૂકી દેશે, એ તો બધું દેખાવમાં કરવાનું હોય. સમ્રાટ અને એનો પ્રધાન જતા રહ્યા. 8 દિવસ આ વાતને થઈ ગઈ. પ્રધાને કાશીના રાજવીને કહ્યું ચાલો હવે જોવું હોય તો જઈએ. એ આવ્યા કમાલની પાસે, કમાલ બેઠા છે. બોલે કમાલજી, તે દિવસે મેં હીરાની ભેટ ધરી હતી, એમાં એક નંગ ખોટો હતો અને સંતને ખોટું દેવાયું બરાબર નહીં, એટલે હું નંગ બદલવા આવ્યો છું, જરા હીરા પાછા આપો. કમાલે કહ્યું મેં તો ભૂલ ગયા હું, જ્યાં તમને રખા હો વહાં સે લે લો, મુજે તો પતા હી નહીં. વો તો જબ ઘટના ઘટતી હૈ તબ ઘટતી હૈ, બાદ મેં યાદ હી નહીં રહેતા. એટલે હીરા જેવી વસ્તુ કા, જ્યાં રખા હો લે લો, અને જે જગ્યાએ રાખ્યું હતું ત્યાં જ હીરા હતા. એટલે ત્યારે લોકોને સાચી ખબર પડી કે કબીર કરતા કમાલ ઊંચો છે. સ્વીકાર કે અસ્વીકાર મહત્વનો નથી, એની પાછળની વૃત્તિ મહત્વની છે. અસ્વીકાર કરતા હોઈએ આપણે, પણ જો પાછળની વૃત્તિ બનેલી હોય તો પ્રભુના દરબારમાં તો કોઈ સારી સ્થિતિ નથી. લોકો કદાચ વાહ વાહ કરી નાખે, લોકો છે તો ક્યાં, એ તો બાર બાર આપણે ચર્ચા કરીએ, આજ વાહ કરે કાલ ગાળો દે. જ્યારે જ્યારે સહજ છૂટે, મારો કહેવાનો અર્થ છે જાણીએ તબહી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ બિરાગા. જ્યારે તમામ વિષયોમાંથી એની મેળે વૈરાગ્ય આવવા માંડે ત્યારે સમજવાનું હવે મારી જાગૃતિ શરૂ થઈ છે. હવે હું સ્વપ્નમાંથી બેઠો થતો જાઉં છું. તુલસીદાસજી કહે બાકી આ બધું ખોટું છે, અને હે ગુ, સંસારમાં પરમાર્થ કેવલ રામના ચરણારવિંદમાં છે. સખા પરમ પરમાર્થ એહુ, મન ક્રમ વચન રામ પગન એહુ. મન વચન અને કર્મથી રામ ચરણારવિંદમાં પ્રેમ એ સર્વોત્તમ પરમાર્થ. કેટલું સરસ તુલસીદાસજી સૂત્રો આપે છે. નહીતર લોકો મોટે ભાગે એમ જ માને કે આપણી પાસે પૈસા હોય તો જ પરમાર્થ થાય. જેની પાસે પૈસા હોય એને પૈસાથી પરમાર્થ કરવો જોઈએ, એ એની ફરજ છે, એની જવાબદારી છે. ઈશ્વર એટલા માટે આપણને આપે છે આપણે બીજાને આપીએ. આ તો વિનિમય છે, આ તો ચક્ર ચાલતું રહેવું, એક સાયકલ છે, આ ફરતું રહેવું જોઈએ. શક્તિ હોય એને શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. પણ કદાચ જેની પાસે પૈસા નથી, ઘણી વખત નથી, ગરીબ માણસો કહેતા કોઈ માણસ પાસે કઈ સુવિધા ન હોય તો એમ મને આપણે શું પરમાર્થ કરી શકીએ. ઘણું કરવું હોય પણ આપણી પાસે કઈ સગવડ નહીં, આપણે કોઈને બોલાવવું હોય તો આપણે એને શું આપી શકીએ, આવું ઘણી વખત માણસ નિરાશ થતા હોય. એને તુલસીદાસજીનું આશ્વાસન છે કે પદાર્થોથી જ પરમાર્થ નથી થતો, સર્વોત્તમ પરમાર્થ તો એ છે કે મન વચન અને કર્મથી રામ ચરણમાં નેહ લાગે. શબરી પાસે શું હતું, રામના પગ ધોવા માટે પાત્ર એ નહોતું, અને છતાં પરમાર્થમાં આગળ વધી ગઈ. એટલે જેની પાસે સાધન છે અને સાધનોથી કરવું એની જવાબદારી છે, કોઈ ગલત અર્થ ન કરે, જેને ઈશ્વરે આપ્યું હોય એને એનો ઉપયોગ કરવો જ જોઈએ. પણ જેની પાસે નથી અને નિરાશ નહીં થવાનું, હૃદયનો પ્રેમ પ્રભુને અર્પણ કરે, એટલું કરવા. તુલસીદાસજી વર્ણન કરે છે મન વચન અને કર્મથી રામ ચરણમાં સાચો નેહ, એના જેવો જગતમાં કોઈ પરમાર્થ નથી ગુ. આમ ચર્ચા કરતા કરતા સવાર પડવાની તૈયારી, અને પછી પરદો તોડીને લક્ષ્મણે કહી દીધું કે હે ગુ, આ સૂતા છે મારા મોટા ભાઈ જનકના જમાઈ અને સીતાજીના પતિ જ માત્ર નથી, પણ આ તો રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, આ તો સાક્ષાત બ્રહ્મ છે, હું એને બરાબર ઓળખું છું. કારણ કે લક્ષ્મણજી શેષ છે અને એની પથારીમાં સૂતેલું એ તત્વ છે. બ્રહ્મ સૂઈ શકે પણ શેષ સૂવે નહીં,
કાળ સદૈવ જાગતો હોય છે. અને તેથી લક્ષ્મણજી કહે, હું બરાબર ઓળખું છું એ બ્રહ્મ છે. વેદ જેને નેતિ કહે છે આ તત્વ છે. આ તો સંસારનું કાર્ય કરવા માટે પધાર્યા છે. શબ્દ સાંભળતા ગુહના જીવનમાં પણ પ્રભાત થઈ ગયું. સાચા અર્થમાં ગુહના જીવનમાં સવાર પડી. અતિ આનંદ થયો છે. સવારના સમયે આખું ગામ ભેગું થયું. ભગવાન રામજીએ ગુહને કહ્યું, ભીલોને મોકલી વડલાનું દૂધ મંગાવી આપ. ગુહ સમજ્યો નહીં, ભીલોને સૂચના આપી, વડલાનું દૂધ દોનામાં લઈ આવ્યા અને બધા જોતા હતા. ભગવાન રામે વડલાનું દૂધ વાળમાં નાખી અને જ્યારે જટા બાંધી ત્યારે સીતાજી નીચું જોઈ ગયા અને સુમંત બાળકની જેમ રડી પડ્યા. દેખી સુમંત નયન જલછાય. જ્યારે જટા બાંધી છે પ્રભુએ, ભગવાનની જટા બંધન સુમંત ન જોઈ શક્યા. બાળકની જેમ પ્રભુના પગમાં પડીને કહ્યું, મહારાજ હવે હદ થાય છે. મહારાજ દશરથજીનો સંદેશ આપ્યો, થોડા દિવસો વનમાં ફેરવીને પાછા લાવવાની સૂચના હતી, આપ પાછા પધારો. રામજીએ સુમંતને પિતા કહ્યા. મહારાજ, સંસારમાં ધર્મ અને પરમાર્થ શું કહેવાય એની જે મહાપુરુષોએ વ્યાખ્યા કરી એમાંની એક આપ છો. આપ પણ વ્યાખ્યાતા છો. આપ એમ કહેશો કે પિતૃ આજ્ઞા તોડી અને રઘુવંશી રામ તું ઘરે આવ. કાલે મારા રઘુકુળનો ઇતિહાસ માફ નહીં કરે બાબા. 14 વર્ષ કાલ પૂરા થશે. સીતાને કહું, બેટી તું આવ. સુમંત કરગરાટ કરે છે, એક જણ આવો ત્રણમાંથી, અવધને લૂંટતી બચાવો. જાનકી તું આવ બેટી. પિતાજી, સુમંતજી, પત્ની એ તો પુરુષનો પડછાયો ગણાય. પતિનો પડછાયો ને જુદો ન પાડી શકાય. આર્યાવર્તને ભારતીય પરંપરાને પાતિવ્રત્ય ધર્મ કોણ સમજાવશે? મને આશીર્વાદ આપો, હું મારું વ્રત પાળી શકું. કાલે અમે સકુશળ પાછા ફરીએ. સીતાએ ના કહી દીધી. લખનને કહ્યું ત્યારે લખન થોડાક કડવા વાક્યો બોલી ગયા. અને તેથી લક્ષ્મણનો સંદેશ, પિતાજીને ન કહેશો એ બાળક છે એમ કહીને રામે સુમંતને સોગંદપૂર્વક મનાઈ કરી. ટૂંકમાં ત્રણમાંથી કોઈ જવા તૈયાર નથી. સુમંતને સમજાવીને રડતા સુમંતને રથમાં બેસાડ્યા. ત્યારની સુમંતની દશા ખૂબ જ અસહ્ય. આ પ્રસંગ જોઈએ ત્યારે ભગવાન કૃષ્ણનો એ પ્રસંગ યાદ આવે કે પ્રભાસના એ પીપળાની નીચે કૃષ્ણને બેસાડી અને જ્યારે દારૂક નામનો સારથી પાછો ફેર્યો. દારૂક 3 વખત ભગવાનને કહે, મહારાજ મારો જીવ નથી ચાલતો તમને મૂકીને જતા. કહું, સારથી હું તને કહું છું, જા હવે વાત પૂરી થાય. દારૂક રડી પડ્યો. જ્યારે ખાલી રથ લઈને દારૂક આવે, ઉદ્ધવે પૂછ્યું છે, શું પડ્યા? જેમ જેમ લોકોને ખબર પડી જાય કે કૃષ્ણ પ્રભાસથી હવે આ બાજુ નથી આવવાના, ત્યાંથી સીધા પ્રયાણ કરવાના છે. અને પછી જે ઉદ્ધવની દારૂકની છેલ્લે છેલ્લે તો જેને જેને સમાચાર મળ્યા છે એની પરિસ્થિતિ આજ એવી જ સ્થિતિ કંઈક સુમંતની. અતિ રામ પ્રેમી છે સુમંત. તુલસીજીએ લખ્યું, પરાણે રથમાં બેસાડ્યા બળજબરીથી. કે બાર બસ રામ સુમંત્ર પઠાય. બાર બસ પરાણે ઉંચકીને બેસાડવા પડ્યા. જાઓ બાબા, અવધમાં બધાને સમાચાર આપજો. અમારી જરાય ચિંતા ન કરે. મારા માતા પિતાના પગે વંદન કરી અને રામ કહે, કહેજો તુમ રે અનુગ્રહ તાત કાનન જાત સબ સુખ પાઈ. તમારા અનુગ્રહથી અમે દરેક રીતે સુખી રહીશું. બધાને સમજાવજો. જાઈએ બાબા. કે બાર બાસ રામ આજ સુમંત્ર પઠાય. અનસુર સરી તીર આપુ ચલી આય. પરાણે સુમંતને રથમાં બેસાડી આગળ ચલાવ્યા અને રામ લખન વૈદેહી ગંગાને કિનારે આવી ગયા. સુમંતની સ્થિતિ એક સાચા રામ પ્રેમીની સ્થિતિ છે. સુમંત બહુ રડ્યા છે. માનસમાં તો લખ્યું છે, આહ મંદ મન અવસર ચૂકા. સુમંત કહે, હે મંદ મન, તું સમય ચૂકી ગયો. આજ પ્રાણ છોડ્યા હોત તો રામ ભક્તિના સંપ્રદાયમાં તારું નામ લખાય છે. પણ ધન્ય છે માછલીને કે બિછુર નીરના બિછરતમાં નીરના વિયોગમાં પ્રાણ છોડે. અને સુમંત કહે, મારા પ્રેમમાં આટલી ખામી કે હજી હું જીવું છું. અહહ મંદ મન અવસર ચૂકા. શરીર ઉપર પ્રાણને હજી શું પ્રેમ છે. ખૂબ દુઃખી થયા છે સુમંતજી. અને એ ખાલી પાછું ફરવું, એ તો સુમંત જાણે, દારૂક જાણે. અને ત્રીજા અર્થમાં કહું તો કૃષ્ણને મથુરા મૂકીને આવતા નંદ જાણે કે પાછું કેમ ફરાય. નંદ જ્યારે કૃષ્ણને મૂકીને આવે, વસુદેવજીને
ભલામણ કરીને એમ કહે કે બીજું તો કઈ નહીં વસુદેવજી, પણ યશોદાને કેમ સમજાવીશ, હું તો પુરુષ છું, યશોદાને કેમ કહીશ કે હવે ગોપાલ નહીં આવે. અને ઈ જે નંદ આવ્યા છે, નહીતર અંતર તો બહુ થોડું ગોકુળ મથુરાનું, પણ ઈ એટલો મોટો માર્ગ થયો તો નંદને તે દિવસે, માંડ માંડ ગોકુળ પહોંચ્યા. અને આમ પ્રતીક્ષાની આંખડી લઈ લઈને બેઠેલા એ ગોકુળવાસીઓએ જ્યારે નંદને જોયા અને ભાંગેલ પગે આવતા નંદને જોઈ અને ગોકુળના માણસોએ પૂછ્યું, અને ખાસ કરીને યશોદાએ જ્યારે પૂછ્યું ત્યારે જે નંદે જવાબો આપ્યો કે દેવી નહીં આવે, ગોપાલ હવે નહીં આવે. અને પછીની જે ગોકુળની સ્થિતિ છે, જેણે રામ પ્રેમ જાણ્યો છે, જેણે કૃષ્ણ પ્રેમ જાણ્યો છે, સબ રોયે હે, હા, લાગી લાગી સબ કહે લેકિન લાગી હોય સો રોય. લાગી લાગી એમ તો બધા કહે, બાકી જેને લાગી હોય ત્યાં તો આંસુડા શરૂ થાય. હા, તો સુમંતની દશા એક સાચા રામ પ્રેમીની દશા છે. ભગવાન ગંગાને કિનારે ઊભા છે, સુમંત આગળ નીકળી ચૂક્યા અને હવે પ્રભુને સામે કિનારે જવું છે. અહીંથી રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ શરૂ થાય છે. નૌકામાં બેસીને પ્રભુને જવાનું છે. એક નૌકાવાળો કેવટ ગંગાને કિનારે ઊભો છે. ભગવાને એની પાસે નૌકાની માંગણી કરી, માગી નાવન કેવટ આના, માગી નાવન કેવટ, માગી નાવન કેવટ આના, માગી નાવન કે, કહી તુમાર મરમ મૈ જાના, કહી તુમાર મરમ મૈ જાના. ભગવાને નૌકાની માંગણી કરી. ભગવાને રામચરિત માનસમાં બે જગ્યાએ માંગ્યું છે, નહીતર મોટા મોટા સમ્રાટો રામ પાસે માંગે છે, મોટા મોટા યોગીઓ પરમહંસો રામ પાસે માંગે છે. ભગવાન શિવજી પણ કહે બાર બાર બર માંગ હું, પણ બે પ્રસંગ એવા છે જ્યાં રામ માંગે છે. એક તો બાલકાંડનો પ્રસંગ, જ્યાં સદાશિવ ધ્યાનમાં હતા અને જાગ્યા ત્યારે શિવજીની પાસે રામે હાથ લંબાવીને કહ્યું કે જાહું બિબાહી શૈલ જહી યહ મોહી માંગે દેહું. હે સદાશિવ, હું આટલી માંગણી આજ તમારી આગળ કરું છું. અને આજ બીજો પ્રસંગ છે, એક ગંગાને કિનારે, એક જેના જટામાંથી ગંગા નીકળેલી એની પાસે માંગ્યું, અને એ નીકળેલી ગંગાને કિનારે જે કેટલાય વખતથી રહેતો હતો એની પાસે માંગ્યું. કેવટની પાસે માંગણી કરી, આજ મારે નૌકા જોઈએ છે, અમને તું સામે કિનારે લઈ જા. ત્રણ ડગલામાં આખો બ્રહ્માંડને જેણે રોકી લીધું હતું, વામનમાંથી વિરાટ થયો, એણે ગંગા પાર કરવા માટે કેવટની આગળ માંગવું પડ્યું છે કે અમને નૌકામાં બેસાડ. અને જ્યાં માંગણી કરી એટલે કેવટે સ્પષ્ટ શબ્દમાં ઇનકાર કર્યો કે નહીં મહારાજ, મને બધી ખબર છે, હું તમારો મર્મ જાણું છું, ઓળખું, સીધી ના પાડી દીધી. એટલું જ નહીં, આ માણસ ભગવાનને પગે પણ ન લાગ્યો, નહીતર કમસે કમ રામને વંદન કરવા જોઈતા હતા, પણ એ માણસ પગે ન લાગ્યો. કદાચ એમ માને છે કે જે માંગે એ પગે લાગે, કઈ દાતારો થોડા પગે લાગે, દાતારો પગે લાગે તો એનો બેડો પાર થઈ જાય, પણ દાતારો પગે ન લાગે, એ તો માંગે એ પગે લાગે. હા, કેવટ રામજી માંગે છે એટલે ઉભો છે, પગે નથી લાગતો. તમારા મર્મની મને ખબર છે. સવાલ એ ઉભો થાય કે કેવટે રામજીએ માંગ્યું અને ના પાડી દીધી કે હું નૌકા નહીં આપું, હું તમને જાણું છું, પગે પણ નથી લાગતો, તો આ પ્રસંગે ગુહરાજાને કંઈ ન બોલવું જોઈએ? રામ એના મહેમાન છે. ગુહરાજાએ કહેવું જોઈએ, કેવટ દલીલો નહીં કર, તારી નૌકા નહીં તો બીજી નૌકા હમણાં મંગાવું, હું યજમાન છું. પણ ગુહરાજા કંઈ બોલતો જ નથી. અથવા તો આજે ગંગાને કિનારે બીજી કોઈ નૌકા નહોતી, કા એક જ માણસ ભગવાનને એમ કહે કે હું તમારા મર્મને જાણું છું, એ ના પાડે તો બીજી નૌકા મંગાવી લેવી જોઈએ. પણ શું એક જ નૌકા આજે ગંગાને કિનારે હતી? ઘટના કંઈક એવી બનેલી કે આજે ગંગાને કિનારે એક જ નૌકા છે. ગુહરાજ બોલી શકે એમ નથી, કારણ કે કેવટે ગુહરાજને ગઈ રાત્રિએ બાંધી લીધા છે. વચનમાં બનેલું એવું કે જે રાત્રિએ રામજી શ્રંગવેરપુરના મહેમાન છે અને ગઈ રાત્રિએ ત્યાં રોકાયા, ત્યારે શ્રંગવેરપુરમાં જે લોકો નૌકાનો ધંધો કરતા હતા એ મહાત્માઓના મત પ્રમાણે
નૌકા શણગારતા હતા. કોઈ ફૂલની ચાદર બિછાવે, કોઈ રંગ કરે, કોઈ કંઈ કરે, બધામાં એક સ્પર્ધા શરૂ થયેલી કે આવતીકાલે અમારી નૌકામાં જ રામ બેસે એટલા માટે નૌકાને એટલી સરસ શણગારીએ. એક હરીફાઈ શરૂ થઈ. એમાં આ કેવટ જે અત્યારે રામજીને કહે હું મર્મ જાણું છું, એ બિચારો ગરીબ માણસ, હવે એની જૂની પુરાણી નૌકા, એને એમ થયું કે આટલી સરસ નૌકા શ્રંગવેરપુરમાં શણગારાય, આમાં મારી નૌકાનો નંબર ક્યાંથી લાગે. અને કાલે રામ જો બીજી નૌકામાં બેસી સામે કિનારે જાય અને મારી નૌકામાં જો ન બેસે તો જીવતર અસફળ કહેવાય. હવે હિંમત રાખો. કેમ કે પ્રભુ સારું નરસું નથી જોતા, પ્રભુ પ્રેમ જુએ. કોની નૌકા શણગારાયેલી છે અને કોની જૂની છે એ ભગવાન નહીં જુએ. તમારા હૃદયનો સાચો પ્રેમ હશે ને તો બધી નૌકાઓ પડી રહેશે, કારણ કે અંતે બધા ચક્કર પ્રભુ ફેરવે છે. બોલે તારી વાત બરાબર, પ્રભુ પ્રેમ જુએ છે, વાત સાચી, પણ ગુહરાજ નહીં બેસવા દે, એની પ્રતિષ્ઠાનો સવાલ. એમ કહેશે જૂની નૌકામાં નહીં, આ નવીમાં બેસો, એવું ગુહ કહેશે. બોલે નહીં, ભગવાન જો સધાઈ જાય પતિદેવ તો જગતમાં બધું સધાઈ જાય. વિશ્વાસ રાખો. પત્ની જરા વધારે વિશ્વાસ છે અને તેથી પોતાના પતિને કહો આપ ચિંતા નહીં કરો, ભગવદ્ ભાવ વધારો, પ્રભુ જરૂર કૃપા કરશે. ગુહરાજ પેલો કેવટે નક્કી કર્યું, છોડો નૌકા એમનેમ રાખી દીધી અને હાથમાં તીર કામઠા લઈ રામની ચોકી કરવા જતો રહ્યો. એમાં ગુહરાજ અને લક્ષ્મણ ચર્ચા કરતા હતા. એ કેવટે આખી રાત સાંભળ્યું. એમાં ગુહરાજને લક્ષ્મણજી એમ કહ્યું કે આ રામ બ્રહ્મ છે, આના ચરણારવિંદમાં જ પરમાર્થ છે. આ બે વસ્તુ કેવટે પકડી લીધી. કહો આ નરાકાર નિરાકાર થઈને આવ્યો છે. નિરાકાર જે હતો એ જ નરાકાર થયો છે. બ્રહ્મ પોતે છે, એના ચરણમાં જ જો બધો પરમાર્થ હોય અને આ સાક્ષાત